you <laughs> હેલો બધા મિત્રોને ગુડ ઇવનિંગ અને વેલકમ બેક ફટોફટ જેટલા પણ મિત્રો અહીંયા લાઈવ જોડાયેલા છે શું કરવાનું વિડીયોને લાઈક કરી દો પહેલાં અને મિત્રો તમને બધાને દિલથી હેપી ન્યૂ ઇયર બરાબર જે બે હજાર વીસ કહેવાય છે કે આપણા બધાની લાઈફમાં ક્યાંયક આ ચેપ્ટર ડિલીટ થઈ ગયું હોય તો બહુ સારું રહે બહુ ડેન્જર વરસ રહી છે તમારા અમારા બધા માટે પણ ક્યાંયક હવે આ ને જે નવો દિવસ આજે તમે જીવ્યા છો તો આ વર્ષ ક્યાંક સારી શરૂઆત લઈને આવે એવી આશા રાખીએ બરાબર બધા મિત્રોને ગુડ ઇવનિંગ હેપી ન્યૂ યર જ્યાં ગોલ્ડન કલરની અંદર બે હજાર એકવીસ લખ્યું છે ને બસ એવી જ તમને વિશ કરું છું કે તમારું આ બે હજાર એકવીસ છે એ તમારી લાઈફનું છે ને ગોલ્ડન યર બની જાય મિત્રો એક કહેવત જેવું છે ને કે ગયેલું વરસ તો ગમે તેવું હોય પરંતુ આ વર્ષ છે ને ગમે ને એવું હોવું જોઈએ તો બસ મિત્રો એવી જ આપણે આશાથી અને એવી ઈચ્છાથી છે ને જોરદાર મહેનત કરીએ અને આ મહેનત કરીને નોકરી મેળવીએ અને આ જે વર્ષ છે ને બે હજાર એકવીસ એના આપણે શું બનાવી દઈએ આપણી લાઈફનું ગોલ્ડન યર બનાવી દઈએ બરાબર ચલો મિત્રો બધા મિત્રો જોડાઈ જજો અને બીજું શું કરવાનું છે વિડીયોને લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો જે પણ મિત્રો નવા હોય હા નરેન્દ્રભાઈ નું આપણે હેન્ડીકેપમાં જો તો સો ટકા તમારા ચાન્સ પૂરેપૂરા છે ફિફ્ટી ફાઇવ એ ચાન્સ રહેશે ચલો પહેલાં તો બે ત્રણ વસ્તુ કહેવાની છે પછી લેક્ચરની શરૂઆત કરીએ ને આજનો લેક્ચર થોડો લાંબો જ ચાલવાનો છે જોઈ લઈએ તો મિત્રો જોવા જઈએ તો અત્યારે જે નવું વરસ આવી જતા નરું નવા વરસને ઉજવવાનું કઈ રીતે કેમ કે બે હજાર વીસ તો પતી ગયું અને આ બે હજાર વીસ પછી શું આવી ગયું એકવીસ બી આવી જાય કદાચ એકવીસ બી પતી પછી બાવીસ બી આવશે તેવીસ બી આવશે ને ચોવીસ બી આવશે આવા વર્ષો તો આગળ જતા જ જશે ને મિત્રો આ નંબર આગળ વધશે એનાથી આપણને શું ફરક પડવાનો છે મિત્રો આ જે વર્ષ ગયું તો આ દરમિયાન આપણે શું કરવાનું છે તમે જે બે હજાર ઓગણીસમાં હતા અને બે હજાર વીસમાં જો એમાં કંઈ ફરક પડ્યો જો એ ફરક ના પડ્યો હોય ને તો મિત્રો એ ચિંતાનો વિષય છે એટલે મિત્રો આટલું ખાસ કામ કરજો કે કદાચ બે હજાર વીસની અંદર તમે ગમે તેવા હો ના મહેનત કરી હોય ના ભણવામાં ધ્યાન રાખ્યું હોય ના ફેમિલીનું ધ્યાન રાખ્યું હોય કે બસ મોજ મસ્તીમાં રહેતા હોવ એ કદાચ એ મોજ મસ્તીને છોડીને આ એકવીસમાં છે ને થોડા સિરિયસ બની જાઓ કેમ કે જો આગળના જે આ નંબર વધતા જાય છે આ નંબરની અંદર મોજ કરવી હશે ને તો એક વર્ષ આ તપસ્યા કરવી પડશે અને મિત્રો જો 22 ની અંદર તો ઇલેક્શન છે એટલે એટલું ફિક્સ જ છે કે યાર એકવીસની અંદર તો એક્ઝામો આવશે જ તો મિત્રો આજથી જ મહેનત અને તપ ચાલુ કરી દો સૌથી મોટો લોચો તો ક્યાં પડવાનો શિયાળો આવી ગયો એટલે જે સવારે પેલું ઉઠી જતા હતા હવે બ્લેન્કેટમાંથી ઉઠતા ઉઠતા અડધો કલાકનો પોણો કલાક થાય છે તો આપણા બધાનો પહેલો ગોલ તો એ હોવો જોઈએ કે આ બ્લેન્કેટમાંથી જલ્દી બહાર આવીએ અમુક મિત્રો એવા છે કે જે લોકોને અગિયાર વાગે તો દિવસ ચાલુ થાય છે અરે યાર તારો અગિયાર વાગે જો દિવસ ચાલુ થતો હોય ભૂરા તો પછી તારો દિવસની અંદર તું કામ કેટલું કરીશ જે આપણે વડવાઓ કહી ગયા છે ભલે ને આપણે ચાર પાંચ વાગે ના ઉઠીએ પણ મિત્રો એટલીસ્ટ સાત વાગે તો ઉઠી શકાય અને વિચાર લો સાત વાગ્યાથી મહેનત ચાલુ કરશો તો તમારી મહેનત ક્યાંય વધવાની છે એટલે આ તો જસ્ટ હું મારી રીતના કહું છું કે હવેનો જે વર્ષ છે ને એકવીસમું બે હજાર એકવીસ તો એનામાં એટલીસ્ટ એક ગોલ તો આટલો કરાય કે યાર સાત વાગે ઉઠાય બીજું છે કે અત્યારે વીસની અંદર તમે જોયું હશે કે હેલ્થ એ બહુ જરૂરી છે તો આપણે બધા એવા છે કે આપણે બીજા બધામાં વોટ્સઅપમાં કોઈકને ટાઈમ આપીએ ઇન્સ્ટામાં ટાઈમ આપીએ કોઈ બીજાને ટાઈમ આપીએ પણ આપણી જે હેલ્થ છે ને એના ટાઈમ નથી આપતા તો મિત્રો ખાસ ધ્યાન રાખજો એટલીસ્ટ દિવસની પંદર મિનિટ તમે તમારા શરીર માટે ટાઈમ કાઢો જો આ શરીર તંદુરસ્ત થશે તો મન તંદુરસ્ત રહેશે દિમાગ તંદુરસ્ત રહેશે ને એટલું વધારે તમે વર્ક કરી શકશો વાંચી શકશો એટલે મિત્રો એક કામ એ કરવાનું કે સાત વાગે ઉઠવાનો ટ્રાય કરો અને દરરોજ પંદર મિનિટ શું આપો પોતાની બોડીને કંઈક આપો કંઈક યોગા કરો કોઈ એક્સરસાઇઝ કરો એટલીસ્ટ મોર્નિંગ વોક કરો જે સવાર હોય છે સવારનો જે સૂરજ હોય છે તાજી તાજી હવા હોય છે એની મજા એણે નહીં મારીને એને જિંદગીમાં કંઈ જોયું જ નથી મિત્રો એટલીસ્ટ આ બે કામ કરજો મારા તરફથી ખાલી તમને લોકોને આટલું કામ છે કે આટલું કામ કરી આપજો બરાબર ચલો અજય સોલંકી સર મારે તો એલાર્મ દસ સેકન્ડ બી નહીં વાગતું ઓનલી પાંચ સેકન્ડમાં ઉઠી જવું છે બહુ જ સરસ રોહિત રાઠોડ સાહેબ શિયાળાની અંદર સાત વાગે બી ઉઠી જાય ને માણસ એટલે બહુ થઈ ગયું સાત વાગે લેટ કહેવાય વાત સાચી પણ ઉઠી જાય તો ઘણું છે મેક એકેડમી ડીજીવીસીએલમાં એનિમલમાંથી ટોમનું ફિમેલ પૂછાયું હતું શું વાત છે આવડી ગયું ને મિત્ર ટોમનું ફિમેલ આપણે કાલે કાલે જ કરાવ્યું હતું ચલો એટલીસ્ટ આ જોઈ આ મેસેજ જોઈને બહુ ખુશી થઈ કેટલી સેક છોકરાને એક લેક્ચરમાંથી એક માર્ક્સ આવી ગયો અને ક્યાંક એ એક માર્ક્સ જ એને જોબ અપાઈ દે એવો પણ બની શકે તો મિત્રો આ દરેક લેક્ચર તમને ક્યાંય ને ક્યાંય કામમાં લાગવાના જ છે બરાબર જો એક બીજી વસ્તુ કહું કે લોકો એવું કહે કે સોશિયલ મીડિયા બંધ કરી દો યુટ્યુબ બંધ કરો ઇન્સ્ટા બંધ કરો વોટ્સઅપ બંધ કરો તો તમારું મન એ થાય અલ્યા જેને એની કંઈ જરૂર જ નથી બંધ કરવાનું જે ટાઈમ તમારે સ્પેન્ડ કરવાનો છે તમારે જે ટાઈમ ઇન્સ્ટાને આપવાનો એ આપી જ દેવાનો આપણે માણસ છે આપણે મહાન પુરુષ નથી નોર્મલ પુરુષ છે તો અમુક વસ્તુઓ આપણને બી જોઈએ જ એમાં કંઈ ખોટું બી નથી પણ મિત્રો એટલું જ જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપો કે કોઈ મસ્ત હોટલમાં જાઓ અને તમે બરાબરની તમારી કેપેસિટી ચાર રોટલીની હોય ને છ રોટલી ખાઓ એ કદાચ એક દિવસ ચાલે પણ પછી તમે દરરોજ છ રોટલી ખાવાનું ટ્રાય કરો ને તો તમે નહીં ખાઈ શકો એ જ રીતના મિત્રો આપણી કેપેસિટી વાંચવાની કેટલી હોય આઠ સાતથી આઠ કલાકની ભાઈ તમે દસ દસ ને બાર બાર કલાક પહેલેથી જ ચાલુ કરો તો ના મેળ પડે થોડો ટાઈમ ઇન્સ્ટાઇ જોઈ લેવાનું યુટ્યુબ જોઈ લેવાનું અરે મૂવી બી જોઈ લેવાની આને બી એન્ટરટેનમેન્ટ જોઈએ આ મશીન નથી આપણું મગજ છે એને બી પ્રેમથી રાખશો તો કામ કરશે બરાબર એટલીસ્ટ છે આઠ એક કલાક મહેનત કરો બહુ થઈ ગઈ ગવર્મેન્ટ જોબ આવશે ચલો મિત્રો જઈએ આપણે આપણા સેશનની તરફ બરાબર તો બધા મિત્રોને ફરીથી હેપી ન્યૂ યર બે હજાર વીસના એન્ડની અંદર જેમ આપણે મળ્યા ને તમે લોકો એ બહુ જ સહકાર અને પ્રેમ આપ્યો છે બસ એ જ રીતના જેટલા પણ મારા ભાઈઓ અને બહેનો છે એ લોકો સાથ સહકાર આપતા રહેજો આપણે બનશે ત્યાં સુધી મારો ગોલ તો એવો છે કે એપ્રિલ મહિનો છે તો એપ્રિલ મહિના સુધી તો આપણે આ રીતના લાઈવ આવીશું જ કંઈ ને કંઈક તમારા માટે લેતો જઈશ બરાબર તો મિત્રો ચલો આજના સેશનની શરૂઆત કરીએ ચલો શ્રેયાંશી પટેલ બેનનું કેવું છે કે ડીયરનું પણ પૂછાયું હતું શું વાત છે ચલો સુપર દર્શના પટેલ કહેવું સર વોકેબ્યુલરીમાંથી પણ એક માર્ક્સ આવ્યું હતું અને સેન્ટેન્સ યાદ નથી ઓકે ઘૂસનું પણ પૂછાયું હતું મિત્રો જુઓ આ દરેક મિત્રોના વિડીયો આ મેસેજ ખાલી તમે જોઈ લો આટલું ખાલી તમે લોકો જોઈ લો દરેક મિત્રોના અહીંયા મેસેજ આવે છે કે અગાઉના લેક્ચરમાંથી પૂછોએ અને પૂછાયું એ બરાબર છે પણ તમને આવડ્યું ને કેમકે લેક્ચર લઈશું તો પૂછવાનું જ છે પણ મેઇન વસ્તુ શું છે તમને લોકોને ત્યારે એક્ઝામમાં યાદ આવી ગયું અને યાદ આવી ગયું હોય ને બસ એટલું મારા માટે બહુ છે કેમકે મારું કામ અહીંયા કેવું છે કે તમને લોકોને યાદ કરાવવાનું છે ડન બધાને ઓકે ચલો તો શરૂઆત કરીએ મિત્રો અને આજનો જે ટોપિક છે ને આજનો ટોપિક ક્યાંક ને ક્યાંક આમ બહુ ચેલેન્જેબલ છે ઇવન મારા માટે બી આ ચેલેન્જેબલ હતો કે હું આને કઈ રીતે ઇઝી બનાવું તો જેટલા પણ લોકો છે એ લોકોને કદાચ યાદ રહે કે આ જે ટોપિક છે શું છે લિસ્ટ ઓફ કલેક્ટિવ નાઉન્ડ ઓફ એનિમલ્સ આ એનિમલ્સ છે એના કલેક્ટિવ નાઉન્ડ પૂછાય છે મિત્રો એના નામ બી બહુ ડેન્જર હોઈએ તો મિત્રો બે સેકન્ડ ખાલી આપણે એ લઈએ કે પહેલાં તમને હું કલેક્ટિવ નાઉન વિશે ભણાવું કે કલેક્ટિવ નાઉન એટલે શું તો મિત્રો કલેક્ટિવ નાઉન એ શું કહેવાય સિમ્પલ કહીએ કે ગુજરાતી એનું કરીએ તો એવું કહે થાય કે ભાઈ સમૂહવાચક નામ કેવા નામ મિત્રો તો કે સમૂહ વાચક નામ થાય કલેક્ટિવ નાઉન એટલે સમૂહ વાચક નામ થાય એટલે કેવા કે ભાઈ એનામાં એક ના હોય એક કરતા વધારે હોય જેમ કે આપણે વાત કરીએ તો જો પીપલની વાત કરીએ તો પીપલ ક્યારે કહેવાય જ્યારે એક કરતાં વધારે લોકો હોય એ જ રીતના ચલો ગુજરાતીની અંદર તમને કહું ટોળું હું એકલો ઊભો છું તો તમે કહી શકો કે ટોળું ઊભું ના કહી શકો ને મારા જેવા દસ પંદર ઊભા હોય ત્યારે શું કહેવાય ટોળું તો બસ મિત્રો આજે એકથી ના બને પણ એક કરતાં વધારે હોય ને ત્યારે જે બને એને મિત્રો શું કહેવાય કલેક્ટિવ નાઉ આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ યસ યનો નો ફટોફટ જલ્દી મેક એકેડેમીએ એવું કહે છે કે સાહેબ સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટમાં ભૂક્કા કાઢી દીધા બહુ જ સુપ સરસ 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 એક વચનમાં બહુ વચન સુપર બધા લાઈક કરી દો યસ સાચી વાત છે ભાઈ બધા લાઈક કરી દો અંજના બેન કહે છે કે સર તમારી વાતો પોઝિટિવ એનર્જી આપે છે બાકી હું તો ડિમોટિવેટ અરે એવું ડીમોટિવેટ જો બધા મિત્રોને એક વસ્તુ કહી દઉં જો જિંદગીમાં ક્યારેય ડિમોટિવેટ નહીં થવાનું આ જે મનુષ્યનો અવતાર છે ને એવું કહેવાય છે કે બહુ બધા પુણ્ય કર્યા હોય ને પછી મળે તો મિત્રો આ મનુષ્યનો અવતાર તમને મળ્યો છે તો આ અવતારને મસ્ત રીતના જીવો જિંદગી થોડી આ પતી ગઈ છે હજુ તો તમારે કેટલા વર્ષો જીવાના છે તમને નહીં ખબર મિત્રો આ નવું વર્ષ મળ્યું છે તમને ને મને બધાને તો આને શું કરવા આપણે જે દુઃખ ગયું છે જે પાસ્ટ ગયું છે એ બધું યાદ કરીને યાદ કરીએ મિત્રો આને વેડફવાનું નથી જે બધું આપણી જોડે બની ગયું છે બધું જતું રહ્યું છે એ ગતું રહ્યું તેલ પીવા ગયું પણ હવે જે નવું છે તો આ નવા ચેપ્ટરની શરૂઆત નવી રીતે કરાય ને ભલે જે પાછળના ચેપ્ટરો છે ખરાબ અક્ષરોથી લખાઈ ગયા હોય પરંતુ મિત્રો હવે નવી પેન વાપરો અને એને સારા અક્ષરથી લખવાનો ટ્રાય કરો ચલો મિત્રો તો બધી વાતોનો અંત લાવીએ છે અને અહીંયા આપણા કન્ટેન્ટ તરફ જઈએ છીએ બરાબર કલેક્ટિવ નાઉન વિશે આટલી ખબર પડી ગઈ કે કલેક્ટિવ નાઉનમાં શું હોય મિત્રો જૂથ હોય એક ના હોય એક કરતાં વધારે હોય એને કલેક્ટિવ નાઉન કહેવાય તો પહેલો પ્રશ્ન મારે તમને લોકોને પૂછવો છે આનામાંથી કોઈને ખ્યાલ છે એ જોઈએ આપણે કે મિત્રો આ જે કલેક્ટિવ નાઉન હોય બરાબર આપણે શું કહીએ કે આ જે કલેક્ટિવ નાઉન હોય તો જે પણ કોઈ એનિમલ હોય કે કંઈ પણ હોય તો એના કલેક્ટિવ નાઉનનું નામ હોય તો એને કઈ રીતે મિત્રો આ લોકોએ નામ પાડ્યું છે જેમ કે એક એક્ઝામ્પલ તમને હું આપું કે આપણે વાત કરીએ કે આન્ટની વાત કરીએ એટલે કીડી તો અહીંયા એવું કહેવાય છે કે અ આર્મી બરાબર શું કહેવાય મિત્રો અ આર્મી ઓફ આ સોરી એન આર્મી ઓફ આન્ટ તો મારો તમને લોકોનો પ્રશ્ન એવો છે કે અહીંયા આર્મી જ કેમ લખે છે આ લોકોએ આર્મી જ શા માટે લખ્યું બીજું કંઈ કેમ નથી લખી શકતા અહીંયા આર્મી લખવા પાછળનું કામ શું છે ફટોફટ જલ્દી જલ્દી કહો ભાઈ બધા મિત્રો લાઈક કરી દો વાત સાચી છે વન ટ્વેન્ટી નાઇન જો ઓનલાઈનમાં છે તો બધા લાઈક કરી દો ચલો ફટોફટ મિત્રો અહીંયા એન આર્મી ઓફ આન્ટ છે એટલે કીડીનો જે સમૂહ હોય એના આર્મી કહેવાય તો મિત્રો અહીંયા લોજિક પહેલાં એ સમજવાનું છે કે સાલું અહીંયા આર્મી કેમ હોય એવી રીતે દરેક જેટલા પણ પ્રાણીઓ હોય કે જેટલા પણ મનુષ્ય હોય કે બધાના ગ્રુપ વિશે કંઈ ને કંઈ એવું નામ આપવામાં આવ્યું હોય છે તો આ નામ આપવા પાછળનું લોજિક શું હોય એ હોવું જોઈએ ને બરાબર આપણે મેઇન વસ્તુ એ છે કે એ લોજિક એ હોવું જોઈએ ગ્રુપ હોય સો આર્મી હોય એવું મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો જો આ લોજિક સમજી લેશો તો તમને આ કલેક્ટિવ નાઉન બહુ ઈઝી પડી જશે કઈ રીતે મિત્રો એની અંદર હોય કેવું કે એ લોકોની જે લાક્ષણિકતા હોય એ જે પ્રાણી હોય એ પ્રાણીની જે લાક્ષણિકતા હોય ને એ પ્રાણીની લાક્ષણિકતા પ્રમાણે અહીંયા નામ લખવામાં આવે જેમ કે મિત્રો જોઈએ તો કીડી હોય તો કીડીનું કામ કેવું હોય તે બધા એક જોડે મળીને કામ કરે બરાબર એવું જુદું જુદું ના કામ કરે તમે ઘણું એવું જોયું હશે એવા ચિત્રો પણ હું તમને બતાવીશ ખ્યાલ આવશે કે ભાઈ મોરસનો એક દાણો હોય તો એ મોરસનો દાણો બે કે ત્રણ કીડીઓ ભેગી મળીને ઉઠાઈને જતી હોય છે આવું જોતું હોય ને તે ટીમમાં કામ કરે અને આર્મી બી કેવી રીતે કામ કરે ટીમમાં અને મિત્રો એવું કહેવાય કે જો કીડીઓ મળી જાય તો એક હાથી હોય ને હાથી ને પણ શું મારી કાઢી શકે છે એને ગાંડો બનાવી શકે છે આટલી નાની કીડી જેવી આર્મી એટલે એક ટુકડી ખાલી કીડીની બની જાય ને તો એ ટુકડી છે ને પણ નીચે પાડી શકે તો એટલા પરથી મિત્રો એ લાક્ષણિકતા પરથી મિત્રો શું થાય અહીંયા આર્મી લખાય છે એની લાક્ષણિકતા જોવાનું છે બીજું કંઈ નહીં જોવાનું શું જોવાનું મિત્રો એની લાક્ષણિકતા જોવાની છે ડન આટલી વસ્તુ બે આટલી વસ્તુ બધાને ક્લિયર એકબીજાને જોઈને ફોલો કરે ટીમ વર્ક યસ એકદમ વાત સાચી કે એકબીજાને જોઈને શું કરે ફોલો કરે ટીમ વર્ક કરે યસ સાત થી ચૌદ સ્કવોડ લીડ સરેન બસ એકદમ બરાબર મે બી ડિસિપ્લિન એકદમ વાત સાચી કે કીડીઓમાં શું હોય ડિસિપ્લિન હોય છે સાથે કામ કરે છે બસ મિત્રો તો આ લોજિક યાદ રાખવાનું કે આજે આપણે જેટલા પણ આ વર્ડ જોઈશું ન તો એ વડની અંદર શું હશે એ વડની અંદર મિત્રો કંઈ નહીં હોય કે એ જે પ્રાણી હશે એની લાક્ષણિકતા જે હોય બસ એની લાક્ષણિકતા પરથી એના ગ્રુપનું નામ આપી દેવામાં આવ્યું હોય બીજું કંઈ નહીં હોય આજ નવાઈ લાગશે કેમ કે આવું તો ક્યારેય વિચાર્યું નહીં હોય ને જોઈએ ચલો અહીંયા શરૂઆત કરીએ ખાલી એટલી વસ્તુ યાદ રાખવાની મિત્રો કે આ બધાની અંદર કેવું હશે તો અહીંયા વચ્ચે ઓફ આવશે એ પછી ઉચ્ચાર પ્રમાણે કાં તો એ આર્ટિકલ આવે કાં તો એન આર્ટિકલ આવે અને એ પછી અહીંયા મિત્રો જે એનિમલ હશે આ એનિમલનું નામ હશે આ રીતના એનું કલેક્ટિવ નાઉન કહેવાય અને અહીંયા જે આપણે એની લાક્ષણિકતા હોય એ પ્રાણીની એ ખાસ લખવાની એટલે એનું કલેક્ટિવ નાઉન થઈ ગયું ડન આટલી વસ્તુ ભાઈ બધાને ડન ઓકે ચલો શરૂઆત કરીએ લેક્ચરની તો મિત્રો અહીંયા પહેલું જ તમને બતાવું છું બરાબર ફર્સ્ટ આજે કેવું થશે કે આજે છ છ પ્રાણીઓના નામ જોઈશું તમને સમજાવીશ પેલા બધું બતાવીશ અને એ પછી છે ને મિત્રો એ પછી તમારી એક્ઝામ લઈશ આજે તમારે ટોટલ છ એક્ઝામ આપવાની છે આ લાઈવ લેક્ચરની અંદર આપણે ટોટલ છ એક્ઝામ લઈશું એટલે બધા એલર્ટમાં રહેશો ચલો મિત્રો તો પહેલી એક્ઝામ માટે પેલા કન્ટેન્ટ બનાવું ને તમને અહીંયા જોઈ લઈએ તો મિત્રો જો અહીંયા તમને અલગ 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 બધું દેખાઈએ તો આપણું જો આજે વોકેફ બી બહુ વધવાનું છે તમને મજા આવશે તો મિત્રો અહીંયા જોઈએ કે જો તમને છ નામ અહીંયા દેખાય છે ટોટલ કેટલા નામ દેખાય છે અહીંયા નામ દેખાય છે ને તો આ છ નામના મિનિંગ શું થાય એ જાણી લેશો તો ઓટોમેટિક તમને લોકોને આવડી જશે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો જોઈએ અહીંયા મિત્રો પહેલું જ મિત્રો અહીંયા દેખાય છે તમને શું ક્રેકલ ફર્સ્ટ તમને શું દેખાય છે મિત્રો ક્રેકલ દેખાય છે એટલે ક્રેકલ એટલે શું તમારે યાદ રાખવાનું કકડાટ ક્રેકલ જો એના નામ પરથી યાદ આવી યાદ રહી જશે કે ભાઈ ક્રેકલ એટલે મિત્રો શું થઈ જાય તો કે કકડાટ થાય બરાબર કકડાટ એટલે કેવું હોય કે બહુ બધા લડતા હોય કેવું હોય ને આમ કાઉ કાઉ એવું કરતા હોય આપણું મગજ કામ ના કરે એના મિત્રો શું કહેવાય એવા અવાજને ક્રેકલ કહેવાય મિત્રો ડન આટલી વસ્તુ ભાઈ ક્રેકલ એટલે શું કહેવાય કકડાટ જેવો અવાજ એટલે કકડાટ જેવો અવાજ એટલે ખબર પડે ને અલ્ટિમેટલી અવાજ જ છે બરાબર એટલે આપણે એને કહીએ તો એને શું કહેવાય મિત્રો ઘોંઘાટ પણ આ ઘોંઘાટ કેવો કકડાટ વાળો તમને મગજમાં વાગે એવો આ કહેવાય એ પછી મિત્રો અહીંયા જોઈએ ચલો વન બાય વન બધી વસ્તુ જોઈએ આખી વસ્તુ બરાબર તો અહીંયા મને આપણે ધીરે ધીરે બધું જોતા જ જઈશું ચિંતા ના કરતા બરાબર ચલો અહીંયા સહેજ થોડા આગળ જઈએ અહીંયા એક ચલો અહીંયા બધું તમને બતાવી દઉં છું એક જોડે જ એટલે તમારું પણ માઇન્ડ ક્લિયર થઈ જાય તો મિત્રો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ ને તો આપણે ક્રેકલ જોઈ લીધું ક્રેકલ એટલે શું કીધું ઘોંઘાટ કીધું એ પછી મિત્રો શું આવ્યું સ્ક્વેરી આ સ્ક્વેરી એટલે મિત્રો શું થઈ જાય ધમાલ સ્ક્વેરી એટલે શું થઈ જાય મિત્રો ધમાલ થશે આ ખાસ ધ્યાન રાખજો બરાબર કે ક્રેકલ એટલે શું ઘોંઘાટ અને સ્ક્વેરી એટલે મિત્રો શું થઈ જાય ધમાલ થાય એ પછી મિત્રો આ વર્ડ આવે છે કયો શ્રેવડનેસ આ શ્રેવડનેસ એટલે શું થઈ જાય મિત્રો ચતુરાઈ થશે જો આ બધી વસ્તુ યાદ રાખવી પડશે ચિંતા ન કરતા હું યાદ કરાવી દઈશ ટેન્શન ના લો કે આવું યાદ રહેશે અરે મારી જવાબદારી છે યાદ રહેશે ખાલી અત્યારે પહેલા હું જે વર્ડ બોલું છું એ વર્ડ ધ્યાનથી જુઓ ત્યારબાદ મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા આવે છે વેક વેક એટલે શું મિત્રો ખાવું વેક કપ એટલે ઉઠવું થાય પણ અહીંયા વેક એટલે મિત્રો શું થાય ખાવું આ ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા નામ શું આવ્યું છે ઓસ્ટેન્ટેશન એટલે ઓસ્ટેન્ટેશન એટલે શું આડંબર આડમ્બરનું મિનિંગ શું થાય મિત્રો તમે આમ અમુક એવા હોય કે જે પોતાની સુંદરતાને એવું બધું બતાવો ને આમ અહમ એવું એને કહેવાય આડંબર આમ બતાવવું બધું અમુક તમે જોયા હશે તો આઈફોન લીધો હોય તો ખબર નહીં એના બધા ફોટામાં શું આઈફોન જ દેખાતો હોય તો એને મિત્રો શું કહેવાય આડંબર કહેવાય અને મિત્રો છેલ્લે આવે એનું શું છે મર્ડર તો આ મર્ડરનું ગુજરાતી મિત્રો શું થઈ જાય અપશકુન બરાબર શું થશે અપશકુન ફરીથી મિત્રો જો વાત કરું સમજજો અહીંયા વસ્તુ શું કઈ રીતે લિંક કરવાની એ તમને બતાવો એક તો ક્રેકલ એટલે કકડાટ પરથી તમે શું યાદ રાખશો ઘોંઘાટ યાદ રાખશો ત્યાર બાદ મિત્રો શું આવે છે સ્ક્વેરી બરાબર શું આવશે સ્ક્વેરી આવે તો સ્ક્વેરી એટલે શું યાદ રાખવાનું ધમાલ ત્યાર બાદ મિત્રો અહીંયા શું આવી જાય શ્રેવડનેસ શ્રેવડનેસ એટલે મિત્રો શું થઈ જાય ચતુરાઈ બરાબર ત્યાર બાદ મિત્રો વેગ તો તમને યાદ રહેશે જ કે ખાવું એટલે શું કહેવાય વેગ કહેવાય ત્યારબાદ મિત્રો આવશે ઓસ્ટેન્ટેશન બરાબર શું કહેવાય ઓસ્ટેન્ટેશન એટલે મિત્રો શું થાય આડંબર અને લાસ્ટમાં મિત્રો આવશે મર્ડર એટલે શું થઈ જશે મર્ડર એટલે મિત્રો થઈ જશે અપસગુન જો આની અંદર હાર્ડ કયા છે પેલા ઈઝી નીકાળી દઈએ આપણે આપણી જોડે જો આટલા બધા ઈઝી વર્ડ છે એટલે ટેન્શન એવું નહીં લેવાનું કે આટલું કેમનું યાદ રહેશે એટલે ઇઝી તો યાદ રહી જશે જો આ ક્રેકલ તો યાદ રહી ગયું અપશકુન કહેવાય છ માંથી ત્રણ તો યાદ રહી ગયા ને એ પછી આપણ યાદ રહ્યો જ હશે ઓસ્ટેન્ટેશન ઓસ્ટેન્ટેશન એટલે મિત્રો શું થઈ ગયું આડંબર હવે ખાલી તમારે બે યાદ રાખવાના બે ની અંદર શું સ્કવેરી સ્કવેરી એટલે શું થઈ જાય મિત્રો ધમાલ થાય અને એટલે શું થઈ જાય ચતુરાય થાય હવે તો યાદ રહેવું જ જોઈએ ફરીથી એકવાર રિપીટ કરી દઈએ ફટોફટ જલ્દી ઘોંઘાટ શું થાય ઓસ્ટન્ટેશન એટલે 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 મિત્રો આડંબર થાય અને મર્ડર એટલે શું થઈ જાય મિત્રો અપશકુન થાય આટલી ખબર પડી ગઈ યસ યાનો ફટોફટ જલ્દી જલ્દી કહો બે આટલી ખબર પડી ગઈ યસ ઢોંગી બરોબર ઓસ્ટેન્ટેશન એટલે શું કહેવાય આડંબર ઢોંગી તમે કહી શકો યસ બખાડો કર આટલી ખબર પડી ગઈ ને જલ્દી જલ્દી વિડીયોને શું કરો લાઈક કરો જલ્દી ક્વિક આટલી ખબર પડી ચલો તો હવે મિત્રો તમારા લોકોએ મને એ કહેવાનું છે તો મિત્રો આ આ પ્રાણી તમને કુછ ને શું કહેવાય છે યાદ કરો પેલું હાઈનેસ આપણે ચલાવ્યું હતું યાદ કરો હાઈનેસ આપણે ચલાવ્યું હતું ને આ એ જ પ્રાણી છે ને તમે યાદ કરો આપણે સાઉન્ડ વાળામાં પ્રાણી બતાવ્યું હતું તો એ સાઉન્ડ વાળામાં પ્રાણી બતાવ્યું હતું તમને કીધું હતું કે આ પ્રાણીનું નામ શું છે હાઈનેસ કીધું હતું યાદ આવે છે તો મિત્રો આ પ્રાણીની લાક્ષણિકતા શું છે તમે લોકો મને કહો આ પ્રાણી છે તો અત્યારે મેં તમને છ લાક્ષણિકતા બતાવી એનામાંથી આની લાક્ષણિકતા કહી છે જલ્દી જલ્દી ક્વિક ક્વિક જલ્દી આ જે પ્રાણી દેખાય છે તો આ પ્રાણીની તમને મેં હમણાં જે છ લાક્ષણિકતા બતાવી એનામાંથી આ ફોટો જોઈને તમને કઈ લાક્ષણિકતા લાગે છે જલ્દી ક્વિક જલ્દી એ આ જ રીતના આપણે આ ભણીશું ને તો તમને લોકોનો સ્યોર યાદ રહેશે જલ્દી ક્વિક ચલો જલ્દી લાભ કહી છે પણ મેં લાક્ષણિકતામાં લાભ તો ના બતાવ્યું ને મિત્રો લાક્ષણિકતામાં મેં શું છે લાભ તો નહીં બતાવ્યું યસ બરોબર છે મકવાણા રમનીકભાઈનો જવાબ એકદમ સાચો છે ક્રેકલ ઇઝ ધ રાઈટ આન્સર કે આની લાક્ષણિકતા શું છે આનો અવાજ જ મિત્રો કેવો હોય કંકાસ પેલો આમ ઘોંઘાટી અવાજ હોય અને આની લાક્ષણિકતા મેને એ જ છે આનું મોઢું પણ જોઈ લો યસ ક્રેકલ એકદમ સરસ ભાઈ આનામાં આડંબર આવ જ નહીં આ શું ભાઈ આની જોડે એવું કંઈ બતાવવા માટે છે જ નહીં કે આ બતાવે આની લાક્ષણિકતા મિત્રો એ છે કે જે સામે વાળો હોય ને એને એના અવાજથી એ કરી દે છે એટલે ક્રેકલ આવે મિત્રો ક્લિયર થઈ ગયું આની જોડે ચતુરાઈ બી નથી ભાઈ ડન આટલી વસ્તુ ક્રેકલ ઇઝ ધ રાઈટ આન્સર દેહલ બેનનો જવાબ એકદમ સાચો હાઈનેસમાં ક્રેકલ આવે યસ ડન પિંકલબેન બેન બધાનો જવાબ સાચો ક્લિ ક્લિયર ચલો મિત્રો તો સેકન્ડ આવીએ હવે સેકન્ડ એ મિત્રો અહીંયા તમને જોવો કંઈક દેખાઈએ શું આવશે આની અંદર તમારા લોકોનું કેવું શું છે મિત્રો અહીંયા જો મસ્ત બે જણા છે પણ આ જે છે તો આની જોડે કંઈક મિત્રો છે અને આને શું કહેવાય કંઈક કહેવાય છે તમે લોકો યાદ કરી લો એપ્સ કહેવાય ને બે આને શું કહેવાય એપ્સ કહેવાય આપણે યાદ કર્યું હતું આ પ્રાણીને એપ્સ કહેવાય યસ યા નો ડન આટલી વસ્તુ તો મિત્રો હવે એમ કહો કે આનામાં શું હોય છે ચિમ્પાન્જી છે ને અરે હા કે ના યાદ આવે છે પેલું એપ્સ તો મિત્રો આ જે પ્રાણી છે તો આ પ્રાણીમાં શું હોય છે એની લાક્ષણિકતા શું હોય છે જલ્દી ક્વિક 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 જલ્દી આજ કંઈક નવી રીતના કલેક્ટિવ મળશે એને ગોખાઈ દેશે મારી જવાબદારી છે મિત્રો ફટોફટ આની લાક્ષણિકતા શું છે આને ધમાલની આની થોડી અત્યારે તમને ચિત્રની અંદર ધમાલ દેખાય છે એટલે ભાઈ યસ મોકરિયા નરેશ જવાબ એકદમ સાચું બધા લોકો જાણે છે મિત્રો કે આ જે ચિમ્પાન્જી છે એનું મગજ કંઈક આપણા જેટલું જ હોય છે આપણા જેટલી જ એનામાં ચતુરાઈ હોય છે કેમ તમે લોકો ભૂલી જાઓ યાર વાંચ્યું નહી આવું કે ચિમ્પાજીની અંદર બુદ્ધિ આપણા જેટલી જ હોય ક્લિયર બધાને બધા ફટોફટ અને ફોટોમાં તમને ધમાલ દેખાયા બિચારા બે મા બાપ તું આ શાંતિથી બેઠા અને તમને લોકોને ધમાલ લાગા ભાઈ નિતેશભાઈનો જવાબ એકદમ સ્વાચ્છો સેવર્ડનેસ ઇઝ ધ રાઈટ આન્સર બધા લોકોને કહું છું કે નહીં આવે સેવર્ડનેસ આવશે ખાસ જુઓ આની અંદર ચતુરાઈ છે આની અંદર ધમાલ ક્યાં દેખાય તમે ચિત્ર જોઈને ખાલી જોઈ લો યસ સેવર્ડનેસ ઇઝ ધ રાઈટ આન્સર ડન બધાને ઓકે ચલો નેક્સ્ટ પર જઈએ એટલે મિત્રો એપ્સમાં શું આવશે તો કે સેવર્ડનેસ આવશે ત્યારબાદ મિત્રો જુઓ અહીંયા શું આવ્યું કાગડો આવ્યો ક્રો કહેવાય ને કાગડાને શું કહેવાય ક્રો કહેવાય તો મિત્રો આ કાગડો શેના માટે વખણાઈ જાય જલ્દી જલ્દી ક્વિક 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 યસ અજયભાઈનું કેવું સાચું છે કે ભાઈ હેરાફેરીમાં જોજો બરાબર ભાઈ અહિયાં જલ્દી 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 બોલો આ જે ક્રો દેખાય છે તમને કાગડો દેખાય છે તો આ કાગડો શેના માટે વખણાય છે જલ્દી આપણા ગુજરાતની અંદર એવું કહેવાય કે કાગડો જો આવે ઘરે કાં કાં કરે તો શું આવે મામા આવે કે ભાઈ મહેમાન આવે એવું કહેવાય ને પણ મિત્રો એ સિવાય પણ એવું છે કે કાગડો એ બીજા બધા બીજા રાજ્યોમાં તમે જોવો તો ક્યાંક વાંચેલું હશે એ કાગડો કશાક નું નિશાની છે ભાઈ શું આવે યસ કાગડો એ અપશકુન કહેવાય મિત્રો આ કાગડો એ શું કહેવાય અપશકુન કહેવાય ને એટલા જ માટે તો જો તમને લોકોના ઘરે એવું કહેતા હશે કે જ્યારે પણ કોઈ લગન કે સારો પ્રસંગ હોય તો કે કાળા કપડાં નહીં પહેરવાના શું કહે ઘરે કે કાળા કપડાં નહીં પહેરવાના આના લીધે ભાઈ ક્લિયર થાય કે આનું જે જૂથ કહેવાતું હશે તો એનું શું હશે અ મર્ડર ઓફ ક્રાવ ભાઈ ડન આટલી વસ્તુ મર્ડર જેટલાનો પણ જવાબ છે સાચું છે ભાઈ ઘનશ્યામ એકેડમી કેમ આવું ઓસ્ટેન્ટેશન બોલો છો સાહેબ આનામાં આડંબર જેવું શું છે કંઈ આડંબર જેવું છે જ નહીં યસ મર્ડર જવાબ જેટલાનો છે બધાનો જવાબ સાચો પ્રિયંકા બેન શાહ ડોડિયા વિક્કીભાઈ બરાબર બિનલબેનનો જવાબ સાચો રોહિત પરમાર સોનાલીબેનનો જવાબ સાચો યસ બધાનો જવાબ સાચો ભાઈ આનામાં શું આવશે મર્ડર આવશે ક્લિયર ચલો બધાને સરસ સરસ ખ્યાલ આવી ગયો એ પછી મિત્રો અહીંયા કઈ આવી ખિસકોલી સ્ક્વેર ખિસકોલી આવી ને હવે આ ખિસકોલી છે એના માટે વખણાય છે તમે એ તમારા ઘરની આજુબાજુને જોઈ જશે ને કેવી કુદા કૂદ કરતી હોય એ ખિસકોલી તમને કમલ ખબર ભાઈ આ ખિસકોલી જોઈ છે ને બધાએ અને આ કેવી કુદા કૂદ કરતી હોય એ તમને બધાને ખબર છે તો મિત્રો આના ગ્રુપને શું કહેવાતું હશે કેવું વિચારો તમે વિચાર્યું તો કે સાલું કલેક્ટિવ નાઉનની પાછળ લોજિક આ હોય છે મિત્રો લોજિક આ હોય છે મિત્રો આ જે ખિસકોલી જે ક્વેરલ બરા ક્વેરલ છે તો આ સેના માટે વખણાય છે ફટોફટ કોમેન્ટ બોક્સમાં લખો ચલો ક્વિક 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 જલ્દી ખિસકોલી યસ ધમાલ માટે ખિસકોલી છે તો એ ખિસકોલી શેના માટે વખણાય છે ધમાલ માટે વખણાય છે તો આનામાં યસ વત્સલાબેનનો જવાબ સાચો છે સ્કવેરી આવશે આનો આન્સર શું આવશે આવશે યસ યસ કિશનભાઈ જવાબ સાચો સુધીરભાઈનો જવાબ સાચો યસ બધાનો જવાબ સાચો યસ 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 ડન મિત્રો કેવી ખબર પડે છે ને હવે ખાલી તમે ફોટો જોશો ને તમને આઈડિયા આવી જશે ત્યારબાદ મિત્રો આપણે ઓર જોઈએ અને આ તમને ક્યાંક દેખાય છે મિત્રો આ શું દેખાય છે ગીધ દેખાય આ સોરી ગીધ નહીં ભાઈ આ દેખાય તમને ખ્યાલ આવે છે યસ મિત્રો જો આટલી વસ્તુ એક આડંબર ઓકે 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 ચલો જાય અહીંયા જોઈએ તો જો આ માટે વખણાય ખાવા માટે વખણાતું હશે ને બરાબર આને સ્કલ્ચરસ કહેવાય શું સ્કલ્ચરસ કહેવાય તો મિત્રો બોલો આ માણસ છે તો આના માટે આપણે શું લાવીશું આના માટે વેક લાવીશું યસ યસ વેક લાવીશું બરોબર હરીશભાઈનો જવાબ એકદમ સાચો છે આનો મિત્રો અર્થ શું થાય વલ્ચરસ થશે આનો અર્થ શું થશે વલ્ચરસ થશે ભાઈ ડન યસ આનામાં શું આવશે વેક આવશે ઓકે અને મિત્રો પછી છેલ્લે આવ્યું આપણું શું પીકોક આવ્યું મિત્રો આ છેલ્લે આવ્યું શું આવ્યું પીકોક આવ્યું તો મિત્રો પીકોક શું કરતું હશે તમે જોયું હશે કે સામે જે પેલું હોય ને પીહેન એને એટ્રેક કરવા માટે એ આડંબર કરે અને આ જ રીતના એના શું છે પીછા ફેલાવે તો મિત્રો આ શું કરે છે આડંબર કર્યું કહેવાય ને તો મિત્રો આ પીકોક છે તો પીકોકની અંદર શું આવે મિત્રો યાદ કરો જલ્દી જલ્દી પીકોક ની અંદર મિત્રો શું આવી જશે ક્વિક્વ ક્વિક ક્વિક પિકોકમાં શું આવશે જલ્દી યસ વેક જવાબ બધાનો સાચો પેલા આગળમાં વલ્ચરસમાં વેક જવાબ ઇઝ ધ રાઈટ આન્સર હવે પીકોકની અંદર મિત્રો શું આવશે ક્વિક ઓસ્ટેન્ટેશન ઇઝ ધ રાઈટ આન્સર યસ આડંબર દિવ્યાબેનનો જવાબ એકદમ સાચો છે હરીશભાઈ નો જવાબ સાચો સોનલબેનનો જવાબ સાચો વિમલભાઈ નો જવાબ સાચો મિત્રો ક્લિયર બધાને પાંચે પાંચ છ એ છ યાદ રહી ગયા ને તો બસ આ જ રીતના આજે આપણે ટોટલી બધા યાદ કરીશું ચલો ફરીથી એકવાર આપણે ફટોફટ યાદ કરી લઈએ મિત્રો આપણે પહેલા ક્રેકલ જોયું તો ક્રેકલ એટલે શું કીધું ઘોંઘાટ કીધું અને ઘોંઘાટની અંદર કોણ આવતું હતું યાદ કરો યાદ કરો ઘોઘાટમાં કોણ આવતું હતું હાઈનેસ આવતું હતું ત્યારબાદ મિત્રો સ્ક્વેરી જોયું એટલે એનામાં ધમાલ જોયું તો પેલી ખિસકોલી આવતી હતી ને સ્ક્વેરલ ત્યારબાદ મિત્રો આપણે શું સેવડનેસ એટલે શું કર્યું ચતુરાઈ જોયું તો એની અંદર તો આપણા કોણ આવતા હતા ચિબમાનજી આવી જતા હતા એટલે એપ્સ આવતા હતા વેક કર્યું તો વેકની અંદર વલ્ચરસ આવતું હતું એટલે ખાવું થાય ત્યારબાદ મિત્રો જોઈએ પ્રાણી જાય એ જ રીતના મિત્રો જોઈએ તો ઓસ્ટેન્ટેશન એટલે આડંબર આડંબર કોણ કરે તો પીકોક કરે અને એ પછી મિત્રો મર્ડર મર્ડર એટલે અપશકુન અપશકુન કોણ કરે તો કાગડો અને કાગડા ને ઇંગ્લિશમાં શું કહેવાય ક્રો કહેવાય મિત્રો આટલી વસ્તુ ડન યસ યાનો ફટોફટ જલ્દી કોમેન્ટ બોક્સમાં જણાવી દો અને વિડીયોને લાઈક કરો ભૂલતા નહીં મિત્રો વિડીયોને લાઈક કરી દો ચલો જલ્દી ક્વિક 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 ફટોફટ ક્વિક ફટોફટ વિડીયોને લાઈક કરી દો ક્વિક જલ્દી હાલો મિત્રો ફટોફટ જલ્દી ક્વિક જઈએ તો આની અંદર આગળ યસ યા નો ફટોફટ એટલું કહી દો આનામાં આગળ જઈએ કે ના જઈએ ફટોફટ એટલું વસ્તુ કહી દો ઓકે ચલો નેક્સ્ટ તો જઈએ આની અંદર ઓકે ચલો તો મિત્રો તમારા માટે હવે એક્ઝામ છે આ ફટોફટ જોડકાને જોડીને આપો ચલો ક્વિક પીકોક હાયનેસ એપ્સ ક્રાઉન્સ ક્વિરલ અને વલ્ચરસ ફટોફટ આને શું કરો મિત્રો આની બાજુ જોડીના ઓપો અહીંયા મેં તમને લખી દીધું છે શું તો અહીંયા આપણે લખ્યું છે એનિમલ બરાબર અહીંયા આપણે લખી દીધું છે એનિમલ લખી દીધું છે અને અહીંયા જે નામ લખ્યું છે એ શું છે એના ગ્રુપનું નામ છે તો ફટોફટ જલ્દી કોમેન્ટ બોક્સની અંદર આ જોડીને કહી દો મજા આવી ગઈ કે ના આવી ગઈ મને એ કહી દો પેલા ચલો ફટોફટ જલ્દી કોમેન્ટ બોક્સમાં એટલું જણાવો કે મજા આવી કે નહીં આવડશે કે નહીં છ માર્ક્સ પાકા હોવા જ જોઈએ જલ્દી ચલો ચલો જલ્દી યસ સ્નેક્સ પ્લીઝ યસ સ્નેક્સ કરાવીએ છે જલ્દી આનો આન્સર લખો કોમેન્ટ બોક્સમાં ક્વિક જલ્દી ફાસ્ટ આનો આન્સર જલ્દી ફટોફટ રોહિત પરમાર થેન્ક યુ સર તમારા વિડિયો જોઈને હું ઘણું બધું શીખું છું થેન્ક યુ વેરી મચ તમારા લોકોનો સપોર્ટ આપવા મિત્રો એક સાથે આન્સર લખો ને એક એક ના લખો એક સાથે આ જોડકા જોડીના આન્સર લખી દો ને પ્લીઝ આટલી રિક્વેસ્ટ છે કે એક સાથે લખો બરાબર અલગ અલગ ના લખો એક સાથે લખશો તો મજા આવી જશે જલ્દી જલ્દી ચલો જલ્દી કોમેન્ટ બોક્સમાં જલ્દી આન્સર આવવા દો જલ્દી ફટોફટ ક્વિક આમ ફટોફટ આવવા જોઈએ તમને લોકોને બધું ભણાવી દીધું એટલે આટલું તો આવડવું જ જોઈએ ચલો ક્વિક ચલો બધા મિત્રોના જવાબ આવી જ ગયા છે ફટોફટ ચલો હું તમને લોકોના રાઇટ આન્સર બી કહી દઉં છું મિત્રો વાત કરીએ તો પીકોકની વાત છે તો પીકોક એટલે આડંબર કરે ને એટલે એનામાં શું આવે મિત્રો ઓસ્ટેન્ટેશન આવે બરાબર એટલે મિત્રો પહેલાની જ અંદર શું કીધું એની અંદર મિત્રો 5 આવશે ત્યારબાદ મિત્રો આપણું આ હાઇનસ હતું હાઈનસ એટલે મિત્રો શું થાય એ ઘોંઘાટ કરે એટલે ક્રેકલ આવે એટલે મિત્રો આપણે જે આ બી આવે તો બીની અંદર શું આવશે બીની અંદર એક આવશે ક્લિયર

સ્ક્રિલ ક્રેકર બરાબર સ્ક્રીલ સ્ક્રીલ દેખાતું નથી ઓકે ભાઈ મિત્રો બે બે વખત મારાથી શું થઈ ગયું બે બે વખત મર્ડર લખાઈ ગયું છે ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે ત્રણ કરી દઈએ અને ત્યારબાદ મિત્રો વલ્ચરસ આવે તો વલ્ચરસ એટલે મિત્રો શું થઈ જાય કે ખાવાવાળા પ્રાણી હોય એટલે અહીંયા આવી જશે એફની અંદર મિત્રો આવી જશે ડન આટલી વસ્તુ યસ ભાઈ બધાને ક્લિયર યસ સાહેબ સ્ક્વેરી મૂકવાનું રહી ગયું હા એટલી થોડી ભૂલ થઈ ગઈ માફ કરી દેજો ચલો સોરી બધાને બરાબર આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ને યસ યાનો ફટોફટ જલ્દી 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 ઓકે બધાના રાઇટ આન્સર છે મોર એન્ટરટેનમેન્ટ એકદમ જવાબ સાચા છે પ્રિયંકાબેનનો જવાબ સાચો છે સદેશ એક સાચો સુધીરભાઈનો જવાબ એકદમ પરફેક્ટ છે દિવાંશીબેનનો જવાબ બી પરફેક્ટ કિશન પરમાર સાહેબ યસ હા હા મકવાણા રમણીક એકદમ જવાબ પરફેક્ટ સાહેબ સુપર દેહલબેન જવાબ એકદમ કમ્પ્લીટ સુપર સુપર કિશન પરમાર વિવેક પટેલ ડન ડન બધાનો ગજબ મિત્રો કોન્ફિડન્સ આવ્યો કે નહીં હવે કલેક્ટિવ ના આવડે ચલો તો મિત્રો આગળ જઈએ આની અંદર નેક્સ્ટ તરફ જઈએ સેકન્ડ પાર્ટ આવી તો સેકન્ડ અંદર મિત્રો જોઈએ તો જો તમને અહીંયા બધું દેખાઈએ બરાબર ચલો તો અહીંયા મિત્રો જોઈએ પહેલા આના અર્થ તો અર્થની અંદર જોઈએ તો પાર્લામેન્ટ પાર્લામેન્ટ એટલે મિત્રો તમને બધાને ખબર છે પાર્લામેન્ટ એટલે શું થાય સભા થાય એટલે આમાં કંઈ બહુ મોટી ડિસ્કશન કરવા જેવી છે નહીં

ત્યારબાદ મિત્રો આર્મી આવે આર્મી એટલે તો તમને લોકોને મિનિંગ ખબર છે એટલે આપણે કંઈ એ નહીં કરાવતા અને કોલોની એટલે પણ મિત્રો તમને ખબર હોય કે કોલોની એટલે શું હોય કે આવી રીતે કંઈક હોય અને ત્યાં બધાના ઘર અલગ અલગ હોય એને શું કહેવાય કોલોની કહેવાય આટલી વસ્તુ ડન મિત્રો ફરીથી મિત્રો અહીંયા વાત કરીએ ચલો વાત શું કરવાની છે કે ભાઈ પાર્લામેન્ટ છે એમ્બસ છે મ્યુટેશન છે પાર્લામેન્ટ એટલે સભા થાય એમ્બસ એટલે હ્યુમન હુમલો થાય મ્યુટેશન એટલે ફરવું થાય ગેંગ એટલે ટોળકી થાય આર્મી એટલે તો તમને લોકોના આઈડિયા જ છે ને એ પછી મિત્રો કોલોની આવે કોલોની એ પણ તમે લોકો જાણતા હશો ભાઈ યસ નો સુધીર ભાઈનો જવાબ એકદમ સાચ સુધીર ભાઈએ જે કીધું એ સાચું છે કે ભાઈ લાઇક અને શેર કરતા રહો ફટોફટ ચલો ક્વિક 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 જલ્દી આટલા એકસો ને એકાવન જ કેમ રહી છે દિવસે દિવસે અહીંયા બસો અઢીસો ત્રણસો થવા જોઈએ ને મિત્રો તમારો સપોર્ટ ના ઘટવો જોઈએ બાકી તમારો સપોર્ટ મને ઘટશે તમારી એનર્જી ઘટશે તમને મજા નહીં આવે એટલે તમારો સપોર્ટ આપતા રહો એનર્જી વધારતા રહો ચલો જોઈએ ચલો આની અંદર આગળ જઈએ ફટોફટ અહીંયા આવી જઈએ બરાબર તમને લોકોને આ બધી વસ્તુ મેં કહી જ દીધી કે ભાઈ પાર્લામેન્ટ પાર્લામેન્ટ એટલે શું કહેવાય સભા કહેવાય એમ્બસ એટલે હુમલો કહેવાય મ્યુટેશન એટલે ફરતું રહેવું થાય ગેંગ એટલે તો તમે લોકો જાણો જ છો કોલોની એટલે શું થઈ જાય મિત્રો વસાહત થાય અને આર્મી એટલે શું થઈ જાય તો કે સેના થાય ડન તો મિત્રો અહીંયા પહેલી જ વસ્તુ જોવો આ તમને ચિત્ર દેખાતું હશે ને ભાઈ બધાને દેખાય છે તમારા માટે મિત્રો આ ચિત્રો છે ને હું કલેક્ટ કરું છું તમે ખાલી એક લેક્ચરની અંદર જે પિક્ચરો એની સંખ્યા ગણજો આ દરેક આમ સિલેક્ટિવ મારા ચિત્રો ઓનલાઈન શોધવા પડે એ કલેક્ટ કરીને આમ વિચાર્યું કે ઓકે અહીંયા આ બતાવીશ બહુ બધી મહેનત જાય છે ખાલી લોકોને એવું લાગે કે બસ આ બતાવ જ છે ને પણ અહીંયા બહુ બધી મહેનત જાય છે એટલા મહેનતને વ્યર્થ ના જવા દેતા મિત્રો જુઓ અહીંયા શું છે તો મિત્રો આ આંટ અહીંયા કીડી દેખાય છે હવે આ કીડીનું કામ જુઓ મિત્રો અહીંયા વચ્ચે આટલી બધી જગ્યા છે જો અહીંયા આટલી બધી જગ્યા છે તો બી એ એક બીજાનો સાથ લઈને જુઓ આ જગ્યાને કેવી રીતે એક કીડી પરથી બીજી કીડી આમ જાય અને આવું કામ કોણ કરે મિત્રો આવું કામ કોણ કરે ફટોફટ કહો તો આવું કામ આર્મીવાળા જ કરે મિત્રો આવું કામ કોણ કરે આર્મીવાળા જ કરે ને એક્ઝામ પૂરી થઈ ગઈ એ લોકો નહીં આવતા હોય બરોબર સાચી વાત મકવાણા રમણીકભાઈ પણ સાહેબ જેટલા પણ મિત્રો છે આ એક્ઝામ એક પતિ હજુ તો એક્ઝામો આવશે ને તો ત્યાં સુધીની તો તૈયારી કરી દો ય ભાઈ ક્લિયર યસ મ્યુટેશન એ શું કહેવાય જેનેટિકનો વર્ડ છે સાચી વાત શ્રેયાંશી પટેલ તમારો બેન જવાબ સાચો છે કે જેને જે આપણા જીન્સ હોય જેનેટિક્સ હોય ને એની અંદર શું થાય મિત્રો કે એની અંદર મ્યુટેશન આવે એ વાત સાચી છે આપણે અહીંયા પ્રાણીઓની રીતના એનું મિનિંગ જોઈશું ચલો ભાઈ આર્મી એકદમ જવાબ સાચો કે આ બધાનું કામ કેવું હોય આર્મી જેવું હોય અને મિત્રો કીડી એટલે શું કહીએ આન્ટ કહીએ ને એટલે આ શું કહેવાય મિત્રો આર્મી કહેવાશે ચલો મિત્રો પછી શું આવ્યું પછી મિત્રો તમે જોશો તો પંખીડાઓની લાક્ષણિકતા કેવી છે મિત્રો પંખીડાઓ તમને ઉપર આમ દેખાતા જ હશે તમે જ્યાં જોશો ત્યાં પંખીડાઓ ક્યાંક ને ક્યાંક આમથી આમ થતા હશે ને મિત્રો આ લોકોની લાક્ષણિકતા શું મિત્રો બર્ડ્સ આ બર્ડ્સની લાક્ષણિકતા શું થાય જલ્દી જલ્દી ક્વિક ક્વિક આન્સર આપો જલ્દી ક્વિક 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 ફટોફટ જલ્દી ક્વિક હાલો આર્મી પતી ગયું આર્મી પતી ગયું હવે મને એ કહો કે પંખીડા આ લોકોની લાક્ષણિકતા શું છે આગળનું જે જોયું એની અંદર ફટોફટ ગેંગ ના ગેંગની વાત જ ક્યાં આવવા થોડી કંઈ લૂંટવા આવવા ને કંઈ એ છે ભાઈ તમે એક પંખીડો એકલો નહીં જોયો એવું થોડી છે કે પંખીડાઓ ઓલવેઝ ગેંગની અંદર જ આવે એકલા બી જોયા હશે યસ મ્યુટેશન દેહલ સોલંકીનો જવાબ એકદમ વાત સાચી કે આ શું હોય મ્યુટેશન પંખીડા કેવું એક જગ્યાએ બેસો પછી બીજી જગ્યાએ જાય આમથી આમ જાય આમથી આમ જાય આમથી આમ જાય ફરતા જ રહે ને ભાઈ આનું કામ કેવું છે ફરતા રહેવાનું જ છે એક કઈ આમ ઠરી ઠામ થઈને એક જગ્યાએ ના બેસે શું થાય ફરતું જ રહે ભાઈ ક્લિયર થઈ ગયું યસ ય નો યસ શૈલેષભાઈ ફાઇલ્સ પણ કહેવાય નો ડાઉટ તમારો એ બી જવાબ સાચો અને મ્યુટેશન બી સાચો આવશે ભાઈ ડન આટલી વસ્તુ મ્યુટેશન સાચું ગેંગ નહીં આવે આની અંદર ખાસ ધ્યાન રાખજો ચલો મિત્રો પછી આજો જો ચામાચીડિયા હવે આ ચામાચિડિયા દેખાય છે ને ભાઈ બધાને ત્યાં ચામાચિડિયા દેખાય છે યસ ય નો ફટોફટ જલ્દી કહી દો તો ચામા ચિડિયા ની અંદર શું આવશે આજુ આપણે ચામાચિડિયા છે પછી વાઘ છે અને પછી આ ગુવળ છે અને ઓ ક્યાબી છે ચલો અહીંયા આવીએ મિત્રો ચામાચિડિયાની અંદર મિત્રો તમને શું લાગે છે શું આવી શકશે મિત્રો ચામાચીડિયા હોય તો એ ચામાચિડિયા કેવું હોય એક વસાહત કરીને રહે તમે જોયું છે એક ચામાચીડિયું એકલું ખાલી ક્યાંય રહી ના એકલું ચામાચિડિયું ક્યાંય રહેતું નહીં દેખાય તમને આવી રીતે તમે જોયું હશે તો કોઈ મૂવીમાં ને એવી રીતે બતાવ્યું હશે કે ગુફા હશે ને ગુફામાંથી બહુ બધા ચામાચીડિયા નીકળ્યા હશે તો એ લોકો પોતાની એક શું આખી કોલની બનાવે અને એ કોલની બનાવે ને એના પરથી મિત્રો આમના ગ્રુપના શું કહેવાય કોલની કહેવાય ભાઈ ડન આટલી વસ્તુ ભાઈ ગેંગ ના કહેવાય બરાબર આને ગેંગ ના કહેવાય તમે એકલું ચામાચીડિયું ઉડતું જોયું હશે પણ આમની જે વસાહત હોય એ વસાહત કેવી હોય એક સાથે જ હોય એટલે આ લોકો કોલની બનાવાય ડન આટલી વસ્તુ ભાઈ ખ્યાલ આવે છે યસ કોલની ઇઝ ધ રાઈટ આન્સર આવશે આની અંદર શું આવશે કોલની ઇઝ ધ રાઈટ આન્સર ચાલો મિત્રો એ પછી જોઈએ આપણે આ માણસને ટાઈગર આપણો તો ટાઈગર મિત્રો શેના માટે વખણાઈએ યાદ કરો ટાઈગર એ સેના માટે એના હુમલા માટે વખણાઈ ટાઈગર છે એ કોના માટે વખણાઈ એના હુમલા માટે વખણાય છે હુમલો એટલો મિત્રો શું કહેવાય એમ્બસ અને એટલા જ માટે આનું જે કલેક્ટિવ નાઉન હોય ને એનું નામ શું થાય મિત્રો એમ્બસ થાય મિત્રો ખ્યાલ આવે છે આજે પહેલી વાર કદાચ કલેક્ટિવ નાઉન તમે લોકો સમજતા હશો ભણ્યા તો હશો જ સો ટકા પણ આ સમજતા આજે પહેલી વાર હશો સાચું બોલું છું ને મિત્રો ક્લિયર કે ભાઈ ટાઈગર છે તો આ ટાઈગર એ શેના માટે વખણાય તો ટાઈગર એ શેના માટે વખણાતું હોય એના હુમલા માટે એટલે એમ્બસ માટે વખણાય એટલે એનું કલેક્ટિવ નાઉન કેવું થાય એમ્બસ ઓફ ટાઈગર થાય મિત્રો ડન આટલી વસ્તુ યસ યાનો ફટોફટ જલ્દી કોમેન્ટ બોક્સમાં જણાવી દો યસ ચલો કમ્પ્લેટ નેક્સ્ટ મિત્રો પછી આવે છે શું ગુવડ મિત્રો પછી શું આવે છે ગુવડ તો મિત્રો જુઓ સભા જે પાર્લામેન્ટ હોય એનો શું હોય એક ટાઈમ હોય તે જ રીતના મિત્રો આ જે ગુવડ હોય ને એનો પણ એક ટાઈમ છે એ શું રાત્રિ દરમિયાન જ આમ દેખાય અને આમ બાકી સભામાં બેઠા હોય ને એવી રીતે જ તમે એને જોયો હશે એને ક્યારેક તમે આમ ભાગતો કે ઉડતો ને એવી રીતે નહીં જોયો હોય આ ગુવડ બાકી આમ સભામાં સભાપતિ તરીકે બેઠા હોય ને એ રીતના જ જોયા હોય અને એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો ગુવડ એટલે આઉલ થાય શું થાય ગુવડ એટલે આઉલ થાય અને ની અંદર મિત્રો શું આવે તો એનામાં યાદ રાખવાનું પાર્લામેન્ટ આવશે મિત્રો ડન બેન નું કેવું છે સર જોરદાર ભણાવજો થેન્ક યુ બેન ય ભાઈ ક્લિયર સો ટકા ગોખાઈ જાય પહેલા તો યસ થેન્ક યુ ભાઈ પાર્લામેન્ટ આવશે ને આની અંદર યસ યસ એકદમ પહેલી વાર ઓકે સુપર YouTube યુટ્યુબમાં રહેશે યસ રોહિતભાઈ આપણે બધા YouTube યુટ્યુબમાં રહેશે 100% હન્ડ્રેડ પર્સન્ટ ચલો મિત્રો પછી જુઓ આ ચિત્ર પરથી તમને કંઈક જોવા મળે છે મિત્રો અહીંયા જોવો અહીંયા ખૂંખાર આપણા શું કહેવાય કે જંગલનો રાજા છે આ જંગલની આ રાજાની પાછળ આટલી બધી ભેંસો છે તો આ જંગલનો રાજા ભાગે છે અને આ ભેંસો છે આને ભગાડે છે તો મિત્રો આ જે ભેંસ હોય ને જ્યારે આખે ગેંગની અંદર આવી જાય એ ગેંગની અંદર આવે ને તો ત્યારે આ રાજા છે ને રાજાને ભાગવું પડે અને એટલા માટે મિત્રો આનું જે ટોળકી હોય ને એને શું કહેવાય મિત્રો ગેંગ કહેવાય કઈ ડન થઈ જાય યસ યાનો ફટોફટ જલ્દી જલ્દી બફેલો તો બફેલોનું માં શું આવશે બફેલોમાં મિત્રો શું આવશે ગેંગ આવશે વિકીભાઈ પ્રાઇડ તો આ લાયનમાં આવશે આપણે લાયન નું નહીં બતાવતા આપણે આ શું બતાવીએ કરીએ છે અને બફેલોમાં મિત્રો શું આવશે ગેંગ આવશે ડન આટલી વસ્તુ યસ યા નો ફટોફટ જલ્દી જલ્દી કહી દો બે આટલી વસ્તુ ડન ને તો ચલો ફટોફટ એકવાર રિવિઝન કરી દઈએ મિત્રો આજે અત્યારે આપણે જે સેકન્ડ પાર્ટ છે સેકન્ડ પાર્ટમાં શું જોયું પાર્લામેન્ટ તો પાર્લામેન્ટ એટલે શું જોયું સભા થાય ત્યારબાદ એમ એટલે મિત્રો હુમલો થાય મ્યુટેશન એટલે ફરતું રહેવું થાય ગેંગ એટલે ટોળકી થાય અને એ જ રીતના કોલોની એટલે વસાદ થાય અને મિત્રો આર્મી એટલે સુધી સેના થાય એનામાં મિત્રો આપણે પહેલું જ જોયું તો આંટ જોયું એટલે કીડી જોયું તો કીડીમાં આપણે શું કીધું આર્મી આવે ત્યારબાદ મિત્રો સેકન્ડ શું જોયું તો આપણે પ્રાણીઓ આપણે પંખીની વાત કરી તો પંખીની વાત કરીએ તો મિત્રો એના અહીંયા અંદર શું આવશે તો એની અંદર મિત્રો આપણે શું કીધું મ્યુટેશન આવે ત્યારબાદ મિત્રો અહીંયા શું જોયું તો બેટ જોયું ચામાચ ચીડિયા એટલે શું થાય મિત્રો બેટ થાય અને બેટની અંદર શું જોયું કોલોની જોયું ત્યારબાદ મિત્રો ટાઈગર જોયું એના ટાઈગરનો હુમલો કરવા માટે વખણાય એટલે શું આવે એમ્બસ આવે અને એ પછી મિત્રો આવું લાવ્યું તે આવું લે શું છે એના ટાઈમ માટે વખણાય છે ને ભાઈ રાતના ટાઈમે જ હોય જાગતું હોય તો પછી મિત્રો શું આવે પાર્લામેન્ટ આવે કેમકે પરફેક્ટ ટાઈમે ભરાતી હોય અને ત્યારબાદ મિત્રો બફેલો આવ્યો તો બફેલો જો એક સાથે મળી જાય તે એક સિંહ જ સિંહ પણ મારી શકે છે એટલે મિત્રો શું કહેવાય એને ગેંગ કહેવાય ડન આટલી વસ્તુ યસ યાનો નો ફટોફટ જલ્દી ક્વિક હા રોહિતભાઈ સિનોનિમ કરાવો પહેલાં આટલું પ્રાણીઓનું તો પતવા દો મારો ટાર્ગેટ પહેલાં એ છે કે પ્રાણીઓનું પતે અને આજે પ્રાણીઓનો છેલ્લો લેક્ચર છે પછી સિનોનિમ બી આવશે જ ભાઈ ક્લિયર થઈ ગયું યસ વોલ્ફમાં બી ગેંગ આવશે સો ટકા ભાઈ આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ને તો ચલો ફટોફટ જલ્દી જલ્દી શું કરો કોમેન્ટ બોક્સની અંદર આના આન્સર લખો બેટ છે ટાઈગર છે ઓવલ છે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો આ થ્રસ છે થ્રસનું મિનિંગ મિત્રો શું થશે પંખી થશે બરાબર બફેલોના આંટ આટલી તો તમને ખબર જ છે જલ્દી જલ્દી ચાલો મેચ ધ ફોલોઇંગ કરો ક્વિક ક્વિક જલ્દી જલ્દી ક્વિક ફટોફટ આની અંદર મેઝ ધ ફોલોઇંગ કરીને મને આપી દો ચલો જલ્દી ક્વિક આન્સર લખો આન્સર લખો મેઝ ધ ફોલોઇંગ કરીને આના આન્સર લખો જલ્દી ક્વિક ફટોફટ આન્સર આવવા જોઈએ ફટોફટ જલ્દી 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 ક્વિક આન્સર લખો શું આન્સર આવશે બરાબર બધાના જવાબ સાચો પડવો જોઈએ કોઈનો જવાબ ખોટો ના પડવો જોઈએ આની અંદર એટલી વસ્તુ જોઈએ ચલો જલ્દી ક્વિક ચલો ચલો જલ્દી જલ્દી ક્વિક ક્વિક ફટોફટ આન્સર લખો સ્ક્રીન પરથી હું હટી જઉં છું તમે લોકો જોઈ લો ચલો જલ્દી અને આન્સર આપો ફટોફટ ફટ અને વિડિયોને યાર લાઈક કરો આટલી લાઈક ઓછી ના હોવી જોઈએ ઓલવેઝ બસો ની ઉપર તો લાઈક થવી જ જોઈએ ચલો ભાઈ કેમ જવાબ આપવાનો યસ આવી ગયો ચલો પહેલો જવાબ આવી ગયો છે હર્ષ ભાઈ નો હર્ષભાઈએ ફટોફટ જવાબ આપી દીધો છે એમાં થ્રી ને બીમાં ફાઈવ ને સીમાં સિક્સ ને ફોર ડીમાં ફોર ઇમાં વન અને એફમાં ટુ શ્રદ્ધાબેનનો જવાબ આવી ગયો કિશનભાઈનો વિવેકભાઈનો શ્રેયાંસિંહબહેનનો નિતેશભાઈ હરીશભાઈ બધાનો આન્સર આવી ગયો છે ચલો ક્વિક બહુ જ સરસ ફટોફટ ચલો મિત્રો તમારા બધાનો જવાબ એકદમ પરફેક્ટ છે કોઈનો જવાબ ખોટો આવતો જ નહીં મજા મજા છે સુપબ બધાનો જવાબ એકદમ પરફેક્ટ 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 સુપબ બધાનો જવાબ એકદમ સાચો છે ચલો મિત્રો અહીંયા ફટોફટ હું બી કરાવી દઉં બરાબર કે બેટ વાત કરીએ તો બેટ એ કોલોની માટે વખણાય ને એટલે શું આવે થર્ડ આવે ત્યારબાદ મિત્રો ટાઈગરની વાત કરીએ તો ટાઈગર એ પોતાના હુમલા માટે વખણાય એટલે શું આવે એમ્બસ આવે એટલે અહીંયા લખી દઈએ મિત્રો એ તો એની અંદર મિત્રો ત્રણ આવે ત્યારબાદ મિત્રો બી ની વાત કરીએ તો બીની અંદર મિત્રો પાંચ આવશે ત્યારબાદ મિત્રો આવું લે પાર્લામેન્ટ માટે વખણાય ને એટલે છ આવશે એટલે સીની અંદર સિક્સ આવી જશે પછી થંખી કીધા એ મ્યુટેશન માટે વખણાય એટલે મિત્રો ડીની અંદર આપણે જોઈએ તો ફોર આવશે બફેલો છે બફેલો એ ગેંગ માટે વખણાય ગેંગ એટલે મિત્રો શું એ આવે એટલે ઈની અંદર મિત્રો વન આવશે અને છેલ્લે મિત્રો શું આંટ એટલે શું થાય મિત્રો આર્મી થાય એટલે મિત્રો એફની અંદર શું આવી જશે ટુ આવી જશે આટલી વસ્તુ બધાનો આન્સર એકદમ સુપક ખાલી હ યસ 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 બધાનો પ્રદીપભાઈ પ્રિતિકાબેન આશિષભાઈ અંજનાબેન મંદસિંહ બેન બધાનો સુપ ભાઈ દર્શનભાઈ હા ફરજન પઠાણ નીલમબેન નિશાબેન યસ બધાનો જવાબ સુપ છે સુપ અનિલભાઈ ય નરેન્દ્રભાઈ ભાઈ બધાનો આન્સર એકદમ સુપબ મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો જો જોત જોતામાં તમે ને બાર કલેક્ટિવ નાઉન તૈયાર કરી લીધા અને આ એવા તૈયાર કર્યા કે એક્ઝામમાં આવશે ને ચાર ઓપ્શન હશે ને એટલે તરત પેલું પિક્ચર યાદ આવશે પ્રાણીનું અને પ્રાણીનું પિક્ચર યાદ કરીને મિત્રો શું તમને લોકોને યાદ થઈ જશે ડન આટલી વસ્તુ તો ચલો મિત્રો એક સાથે હવે છે ને બારે બાર આપણે ફટોફટ જોઈ લઈએ યાદ કરી લઈએ અને પછી બીજા છ તરફ ફરીથી જઈએ આગળ મિત્રો જોઈએ તો આપણે પહેલા જ શરૂઆત કરી હતી આનાથી ક્રેકલ એટલે ઘોંઘાટ થાય સ્કવેરી એટલે ધમાલ થાય સીવડનેસ એટલે ચતુરાઈ થાય વેક એટલે મિત્રો ખાવું થાય ને હોસ્ટેન્ટેશન એટલે આડંબર થાય ને મર્ડર એટલે શું થાય અપશકુન થાય ને એની અંદર મિત્રો આપણે આ હાઈનેસ જોયું હતું તો આની અંદર શું કીધું હતું મિત્રો બરાબર કે આપણું જે પેલું શું હતું ઘોંઘાટ હતું એની ક્રેકલની વાત કરી હતી ત્યારબાદ મિત્રો ચિમ્પાજી જોયું ત્યારબાદ આ કાગડો જોયો હિસકોલી જોઈ અને એ પછી મિત્રો આને પણ જોયા એના પછી આ શું હતું પીકોક જોયા એની અંદર તમે આ જોયું પછી સેકન્ડ પાર્ટ લાયા સેકન્ડ પાર્ટની અંદર પાર્લામેન્ટ જોયું એમ્બસ જોયું મ્યુટેશન જોયું ગેંગ આર્મી અને કોલોની જોયું એનામાં બધા મિનિંગ જોયા ત્યારબાદ મિત્રો આપણે આ કીડી જોઈ તો એનામાં આર્મી કીધું પંખીઓની અંદર મ્યુટેશન જોયું આમનામાં બેટની અંદર આપણે કોલોની જોઈ ટાઈગરની અંદર એમ્બસ જોયું ઓવલની અંદર પાર્લામેન્ટ જોયું અને મિત્રો બફોલીની અંદર શું જોયું ગેંગ જોયું ક્લિયર થર્ડ પાર્ટ તરફ આગળ વધીએફ છે બેસ્ટ તો ચલો ફટોફટ થર્ડ પાર્ટ તરફ આગળ જઈએ હવે મિત્રો બીજા અલગ અલગ આવી ગયા બરાબર અહીંયા જોઈએ સ્લોથ અથવા તો સ્લોથ કહેવાય એ જ રીતના કીટન લીટર ક્વિયર બાસ્ક છે એ જ રીતના કારાબન છે અને સ્વામ છે તો મિત્રો ચલો આની અંદર પહેલાની જ વાત કરીએ મિત્રો સ્લોથ હવે મિત્રો આ જે સ્લોથ લખ્યું છે તો સ્લોથ એટલે મિત્રો શું થાય લેઝી લેઝી એટલે શું થાય મિત્રો સુસ્તી એવો પ્રાણી કે જેનામાં સુસ્તી હોય આમ પડી જ રહેતો હોય હમણાં પિક્ચર જોશે એટલે તરત ખબર પડી જશે ત્યારબાદ મિત્રો સ્વામ શું એસ ડબલ્યુ એ આર એમ જો આમ એટલે મિત્રો શું થઈ જાય કે જીગરી એવા હોય ને કે એકબીજાની જોડે જ હોય આવા જીગરીની વાત કરવાની છે ત્યારબાદ મિત્રો કારાવાન તમે આવું જોયું હશે ને આ વર્ડ તો સાંભળ્યું હશે કારાવાન કારાવાન એટલે મિત્રો શું હોય કાફલો એવી રીતે યાદ રાખવાનું કે વાનનો કાફલો એટલે કારાવાન ભાઈ ડન આટલી વસ્તુ ત્યારબાદ મિત્રો જોઈએ તો ક્યુઅર બરાબર ક્વિક અચાનક જ આમ કંઈ થઈ જાય તો તમે શું આમ કંપાઈ જાવ ને એવું એના પરથી યાદ રાખવાનું ક્યુઅર એટલે કંપાવનારું અને મિત્રો એક આવી ગયું શું આપણી જોડે બાસ્ક આ બાસ્ક એવું હોય કે જે શું કરતું હોય મિત્રો તડકાનો આનંદ લઈ અત્યારે જોઈએ તો શિયાળો છે તો શિયાળાની અંદર શું થાય તમે લોકો તડકાનો આનંદ લેતા હશો ને આમ બહાર નીકળીને બાર એક વાગે આમ ખાય કે મજા આવે આજે તડકો બહુ મસ્ત છે તો એ વસ્તુનો મિત્રો શું કહેવાય બાસ્ક કહેવાય ભાઈ ક્લિયર આટલી વસ્તુ ફરીથી જોઈએ કે સ્લોથ અથવા તો તમે સ્લેથ કહો તો એના મિત્રો શું કહેવાય કે આવું આરામ કરવું એને કહેવાય શું કહેવાય બરાબર સુસ્તી ભાઈ ડન આટલી વસ્તુ ત્યારબાદ સેકન્ડ આવશે તો એનામાં શું આવશે શ્રામ આવશે શ્રામ એટલે મિત્રો જીગરી કે થાય કારાવાન નો મીનિંગ મિત્રો શું થાય તો કાફલો થાય ક્વિયર નો મીનિંગ થાય મિત્રો કંપાવનારું અને બાસ્ક નો મીનિંગ મિત્રો તડકાનો એટલે શું આનંદ લેવાનો થાય ડન ફરીથી એકવાર ઓર રિપીટ કરી લઈએ તમને યાદ રહે જો આની અંદર કંઈ હાર્ડ છે જ નહીં સિમ્પલ વસ્તુ જે જોઈએ અહીંયા ચલો આ બાસ્ક તો યાદ રહેશે મિત્રો બાસ્ક એટલે શું થાય તો કે તડકાનો આનંદ લેવો આ તો યાદ રહેશે મિત્રો ક્વિક પરથી યાદ રાખવાનું ક્વિયર એનો મિનિંગ મિત્રો થઈ જાય કંપાઉન ત્યારબાદ મિત્રો જોઈએ તો વાનનો એક કાફલો એના પરથી યાદ રાખવાનું કારાવાન કારાવાન એટલે મિત્રો કાફલો થાય પછી આપણો જીગરી ભયબંધ હોય એનું યાદ રાખવાનું કે ભાઈ બરાબર જીગરી ભાઈબંધ એટલે શું આમ આમ એટલે શું થાય મિત્રો આપણી બાજુઓ આપણા જે ભયબંધો હોય જે જીગરીઓ કહેવાય આપણા બાજુઓ કહેવાય ને તો આમ પરથી યાદ રાખવાનું સ્વામ એટલે મિત્રો શું થઈ જાય જીગરી અને મિત્રો છેલ્લી વસ્તુ શું આવે મિત્રો એ તમારે યાદ રાખવાનું સ્લો થાય સુસ્તી થાય ડન આટલી ખબર પડી ગઈ યસ ય નો યસ ભાઈ સિંગરનું કલેક્ટિવ નાઉન પૂછાયું હતું એનામાં ચ્યોર આવે સાચી વાત આજે હું ખાલી એનિમલનું કરવાનું છું સિંગરનું એ અલગ હોય છે બરાબર એ માણસોનું હોય છે આપણે આજે ખાલી એનિમલ ના કરીશું યસ શૈલેષભાઈ આ જેવો લેક્ચર પછી એની પંદરેક મિનિટમાં એપ્લિકેશનની અંદર પીડીએફ આવી જશે ચલો ચલો ભાઈ બારીયાબેન થેન્ક યુ વેરી મચ ઓકે ચલો નેક્સ્ટ આનામાં જઈએ આગળ તો મિત્રો અહીંયા જો પહેલું જ તમને કંઈક દેખાયા મિત્રો આ સાપ દેખાઈએ ને તો મિત્રો આ છે માટે મિત્રો ઓળખાઈ તમે જે હમણાં આગળ જોયું આપણે આ જે આગળ જોઈએ કે સ્લોચ છે સ્વામ છે કારાવાન છે ક્યુઅર છે અને બાસ્ક છે તો આનામાંથી મિત્રો આ જે તમને અત્યારે આપણે આ જે સાપ છે આ સાપ શેના માટે વખણાતા હશે જલ્દી 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 બેન થેન્ક યુ વેરી મચ બેન પ્રદીપભાઈ થેન્ક યુ વેરી મચ ચલો જલ્દી જલ્દી ક્વિક ક્વિક આ સાપ છે આ સાપ શેના માટે વખણાઈએ તમે લોકો સાપ સાપનો જોઈને તમને શું થઈ જાય જલ્દી જલ્દી આન્સર આપો સ્લેથ અલ યાર સાપ તો બહુ ચતુર માણસ હોય એને એ થોડી આમ સુસ્તીમાં પડી રહી તમે એને આમ ખસોડો તોય એ ખસે નહીં એવો હોય યસ ક્યાં સાપનો ત્યારે કાફલો જોયો થોડું તો વિચારો સાપનો ક્યારેય કાફલો જોયો તમે સાપનો કાફલો ક્યાંથી આવે યસ કિશનભાઈનો જવાબ સાચો છે ક્યુઅર આવે સ્લોથ ના આવે કેમ મિત્રો આ સાપ છે સાપ ક્યારેય આમ આરામ પર પડી રહી એવું બને જ નહીં એ એના કરતાં પણ મોટા પ્રાણીઓને ખાઈ જતો હોય છે તો આરસુ માણસ એવી રીતે એના કરતાં મોટા પ્રાણીઓના ખાય ના ખાય પણ મિત્રો આ જેવા તમે સાપનો જુઓ ને તો તમે કંપઈ જવા આમ આમ બીખ લાગે ભાઈ ખ્યાલ આવે છે ને બીખ લાગે કે ના લાગે જેને ના લાગતી હોય પણ મોસ્ટલી લોકોના આવું હોય કે આમ સાપ જોવો તો શું થઈ જાય ડરી જાય અને એટલે મિત્રો આનામાં શું આવશે ક્યુઅર આવશે ભાઈ ડન આટલી વસ્તુ યસ ક્યુઅર જવાબ ઇઝ ધ રાઈટ આન્સર યસ મોર એન્ટરટેનમેન્ટ એકદમ વાત સાચી ત્યારબાદ મિત્રો જુઓ અહીંયા શું આવા મગર દેખાય એટલે મગર દેખાય છે કે નહીં દેખાતા તો તમે મગ્ગરને ક્યાં જોયા હશે નદી કિનારે ને એ બધે જોયા હશે ને તો આ નદી કિનારે આ મગરો શું કરતા હશે મિત્રો આ જે મગર છે આ મગર ક્રોકો ડાઇલનું આખું ગ્રુપ છે ને તો આ ક્રોકો ડાઇલનું ગ્રુપ એ શું કરે છે ફટોફટ જલ્દી કહો ભાઈ આ ક્રોકો ગ્રુપ છે એ અહીંયા શું કરી રહ્યું છે જલ્દી સુધીરભાઈનું એવું કહેવું છે કે ખેતામાં સ્લોથ થઈને પડી રહી છે સાહેબ એ તો તમને એવું લાગે કે સ્લોથ થઈને પડી રહી એ ક્યારે પડી રહી જેણે જ્યારે એણે બહુ ખાઈ લીધું હોય ને ત્યારે પડી રહી બાકી તો એ બહુ સ્ફૂર્તિલું હોય તમે એની જોડે જાઓ ભૂલથી તમે એના પર પગ બી મૂકી દો ને સાપની ઉપર જો એ પડી રહેવાનું હોત તો પડી રહે પણ જેવું પગ મૂકો ને તમને ડંખ મારી લેશે ભાઈ ચલો અહીંયા જોઈએ કે અહીંયા જોઈએ તો જે આ ક્રોકોડાઇલ છે મગર છે તો આ મગર તમે જોયા હશે આવી બધી મૂવીમાં કે નેશનલ જીઓગ્રાફીની ચેનલ પર જોયા હશે કે એ લોકો શું હોય નદી કિનારે ને એવી રીતે બધે શું આમ તડકો લેતા હોય તો આને શું કહેવાય મિત્રો બાસ્ક કહેવાય ડન યસ બાસ્ક ઇઝ ધ રાઈટ આન્સર ચલો એ પછી મિત્રો અહીંયા જોઈએ તો બિલાડી છે આ બિલાડીના બચ્ચાને તો હમણાં શું કહેવાય એ બધું તમને કહો ને લિટર ને બિચારા લીટર લીટર હોય એના પરથી લીટર કહેવાય આનામાં બહુ જોવાનું નહીં આવે અહીંયા જોવાનું છે મિત્રો આ મધ પૂડો આવ્યો જોવો જો જલ્દી આ શું આવ્યું મધ પૂડો આવ્યો તો મિત્રો ક્યારેય મધપુરા એક માખી જોઈ કે આ શું હોય હોય જીગરજાન જલ્દી ફટોફટ આ પૂડો જોવો જોઈએ તો મધપુરા મધ પૂરો એક માખી આ મધપૂળો એક માખી થી બને ક્યારેય ના બને ને એના માટે શું જોઈએ તમારા બહુ બધા ભાઈબંધો જોઈએ તેના એના પરથી જલ્દી યાદ કરાવી તો શું આવે ય સ્વામ આવે ભાઈ આની અંદર શું આવશે શ્વામ આવશે ડન જોવા મધપુરા પરથી યાદ રાખવાનું બરાબર બી આવે તો શું આવે મિત્રો મધ મધ માખીનો અર્થ શું થાય બી થાય મિત્રો મધ માખીનો અર્થ શું થાય બી થાય અને એના પરથી મિત્રો યાદ રાખવાનું કે અહીંયા શું આવે શ્વામ આવે યસ રિયલ લાગે છે થેન્ક યુ સાહેબ ભાઈ આનામાં કાફલો ના આવે સમજો થોડું આ લોકો એકબીજાની મદદ લઈને પછી મિત્રો શું કરે છે મધ પૂડો બનાવે છે કાફલો તો એ આમ આગળ જતો જાય આવે ચિંતા ના કરો કાફલો આમાં આવે આવે સમજો કેમ મિત્રો આની અંદર તો શું છે મધ પૂળો એ એકબીજાની મદદ લઈને અને આની અંદર બીજું ઓરેક જોજો તમે કદાચ એક મધમાખીને આમ મારશો તો તમારી પાછળ આજે આખી જે મધ પૂળા પર જેટલી મધમાખી જાય ને એ બધી તમારી પાછળ લાગી જશે એવું નહીં કે તમે એક બે જ તમારી પાછળ મધમાખી આવશે આખું આખું મધપુડા ઉપર જેટલી માખી હોય બધી તમારી પાછળ આવી જશે જશેબંધીવાયું ભયબંધી ખબર પડે અને કાપલો ના કહેવાય તમે અહીંયા ટ્રાય કરજો ક્યારેક જઈને હળી કરજો થોડી બધી મધમાખી તમારી પાછળ પડી જશે અને એના મિત્રો શું કહેવાય ભયબંધી કહેવાય અને એના પરથી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું શું આવે શ્વા આવે ડન આટલી વસ્તુ યસ ય નો ઓકે ચલો નેક્સ્ટ પર જઈએ એ પછી મિત્રો અહીંયા જોવો કેમલ આવ્યો તો હવે કેમલમાં શું હોય મિત્રો આવો કાફલો હોય ખબર પડી આની અંદર કાફલો ક્યાં હોય તો મિત્રો આ જો કેમલ આ પિક્ચર પરથી તમને દેખાશે ભાઈ પિક્ચર પરથી તમને દેખાશે કે અહીંયા શું આવી જશે અહીંયા કાફલો હોય યસ યાનો ફટોફટ જલ્દી જલ્દી ક્વિક ક્વિક યસ ક્રિકેટમાં બી સાચી વાત છે કિશનભાઈ એકદમ સાચી વાત ગુડ વર્ક થેન્ક યુ સાહેબ અહીંયા જુઓ અહીંયા જુઓ કેમલ આ કેમલનો શું હોય મિત્રો કાફલો કોનો હોય કેમલનો હોય ને રણની અંદર યસ ડન ય નો ફટોફટ જલ્દી ક્વિક કહી દો ખબર પડી એનામાં બરાબર ખબર પડી ગઈ અને એ પછી મિત્રો છેલ્લે શું આવ્યું રીચ આવ્યા તો આ રીચ કેવા હોય તમે રીચ જોયા હોય તો આમ જાડા પાડ્યા હોય કેમ કે આમ કહીને બેસી રહેતા હોય બહુ આળસુ માણસ હોય આ રીચ ઊંધે ખાતા હોય ને બરાબર આ શું કરતા હોય ઊંધે ખાતા હોય મિત્રો અહીંયા જોવા તમને રીચ દેખાય છે આટલા બરફમાં બી બિચારા કેવા આમ પડી રહ્યા છે તો મિત્રો આ કેવા હોય આ લેઝી હોય બરાબર કે આ રીચ કેવા હોય તો રીચ કેવા હોય લેઝી હોય તો મિત્રો આમાં શું આવશે ક્વિક જલ્દી આ લોકોની લાક્ષણિકતા શું આવશે તમને એનામાંથી કહી દો જલ્દી ક્વિક યસ આનામાં સ્લોથ આવે સાચો જવાબ આની અંદર શું આવશે આવશે સ્લોથ બરાબર ક્લિયર આટલી વસ્તુ ડન ભાઈ ખબર પડી આની અંદર ચલો ફટોફટ આગળ જોઈ લઈએ આપણે જે શરૂઆત કરીએ એનામાંથી તો મિત્રો અહીંયા સ્લોથ જોઈએ તો સ્લોથ અંદર બિયર આવશે ડન થઈ ગયું બરાબર ત્યારબાદ મિત્રો જો અહીંયા કિટન હતું તો મિત્રો કેટના જે બચ્ચા હોય એને શું કહેવાય કીટન કહેવાય ને કેમ કે ક્યુટ ક્યુટ હોય એટલે એ પરથી પેલું જે બિલાડી આવે એનામાં કીટન યાદ રાખજો બરાબર પછી ક્વિયર જોઈ લીધું આપણે બાસ્ક જોઈ લીધું કારાવાન જોઈ લીધું અને સ્વામ જોઈ લીધું ડન આટલી વસ્તુ એની અંદર મિત્રો સ્નેક જોયા તો સ્નેકની અંદર આપણે કંપાઉનારું એટલે ક્વિયર જોઈ લીધું ત્યારબાદ મિત્રો આપણે શું જોયું તો આપણે અહીંયા આ ક્રોકોડાઈલ જોયા એટલે બાસ્ક કીધા એ લોકોને અહીંયા શું આવશે મિત્રો કીટન આવશે બિલાડીની અંદર ક્યુટ ક્યુટ હોય એના બચ્ચાને એ રીતના યાદ રાખજો ત્યારબાદ મિત્રો અહીંયા શું આવશે તો સ્વામ આવશે કેમકે આ બધા શું હોય જીગર જાન હોય જીગરી હોય ત્યારબાદ મિત્રો કારાવાન કેમલની અંદર આવશે અને પછી મિત્રો સ્લોત સેનામાં આવશે તો બિયરમાં આવશે ડન આટલી વસ્તુ ભાઈ સ્લોથ ક્યાં આવશે તો બિયરની અંદર આવશે ડન આટલી વસ્તુ યસ કિશનભાઈનો જવાબ એકદમ સાચો છે કે છ મહિના સુધી આ સુઈ રહી શકે છે મિત્રો આ લોકોની જે કહેવાય કેપેસિટી કેટલી છે છ મહિના સુધી એ સૂઈ શકે છે સાચી વાત છે ડન આટલી વસ્તુ તે પરથી મિત્રો તમારા લોકોએ શું કરવાનું હોય જોડકા જોડવાના હોય પણ આ વખત નથી આપતા ભાઈ ડન આટલી વસ્તુ ફટોફટ મને કહી દો જલ્દી ક્વિક આટલી ખબર પડી હોય તો વિડીયોને લાઇક કરો અને મિત્રો બીજા મિત્રો સુધી પહોંચાડો આજે કેમ વન થર્ટી સેવન જ ઓનલાઈન છે ના મજા આવે આવું મિત્રો જસ્ટ વન થર્ટી વન ફોર્ટી વન સુધી જ લોકો કેમ અત્યારે આપણી જોડે ઓનલાઈન છે બહુ વધારે હોવા જોઈએ તમારા માટે મહેનત એટલી કરવી જોઈએ તો વધારે હોવા જ જોઈએ ચલો ફોર્થ પાર્ટ પર જઈએ ડન આટલી વસ્તુ ખબર પડી ખબર પડી હોય તો કહી દો તો હું આગળ પછી વધુ ના ખબર પડી હોય તો એ બી કહો તો રિવિઝન કરાવું યસ ડન 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 બધાનો જવાબ આવી ગયો ડન ઓકે સુપર ચલો તો નેક્સ્ટ પર મિત્રો આગળ વધીએ છીએ નેક્સ્ટની અંદર મિત્રો આ છે જો અલગ અલગ સ વર્ડ પહેલાં જોઈ લો પહેલાં ટાવર આવ્યું ત્યારબાદ સ્કૂલ આવ્યું ત્યારબાદ મિત્રો પરેડ આવ્યું છે એ પછી મિત્રો જોઈએ તો કોન્વોકેશન આવ્યું ડ્રો આવ્યું અને એ પછી પેક છે અને પપ્પી છે અને લીટર છે તો જો પહેલાં ઇઝી ઈઝી પતાવી દઈએ ચલો બરાબર ઈઝી ની અંદર મિત્રો અહીંયા જોઈ લઈએ તો પપ્પી છે હવે કોના બચ્ચાને પપ્પી કહેવાય એ તમને લોકોને ખબર જ છે મિત્રો આટલી તો ખબર છે ને કોના બચ્ચાને પપ્પી કહેવાય તમે લોકો જાણો છો કોના તો ડોગના બચ્ચાને આપણે શું કહીએ પપી પપી કહીએ છીએ બરાબર બહુ ક્યુટ ક્યૂટ લાગતા હોય ને એ જ એમની લાક્ષણિકતા હોય ને એટલા જ માટે મિત્રો ડોગનું જે ક્રાઉડ હોય

એમાં તો થાય જ છે મિત્રો જોડે જોડે જોઈએ તો તમે રથયાત્રા છે ને એ બધામાં પણ એનો ઉપયોગ થાય છે એ જોઈશું આપણે હમણાં ત્યારબાદ મિત્રો જોઈએ સ્કૂલની વાત કરીએ તો સ્કૂલની અંદર કોણ હોય નાના નાના બચ્ચા તો હોય જ ને નાના નાના બચ્ચાઓનો પણ જૂથ હોય એને જોઈએ તો સ્કૂલની અંદર શું કરવાનું આવે મિત્રો શીખવાનું આવે તો કંઈક એવું બી છે જે પ્રાણીઓ છે જે ઓલવેઝ શીખતા રહેતા હોય એનો શું છે આપણે જોઈએ આખું ચલો ત્યારબાદ મિત્રો ટાવર ટાવર તો કેવા હોય ઊંચા ઊંચા હોય ને એટલે ટાવર કેવા હોય ઊંચા ઊંચા હોય તે પણ જોઈશું એની અંદર કોણ આવે પછી કોન્વોકેશન તો મિત્રો જો તમે જ્યારે કોન્વોકેશન ડે હોય એટલે કોન્વોકેશન ડે કોને કહેવાય જ્યારે તમારા લોકોની ડિગ્રી આખી પતી ગઈ હોય અને તમને ડિગ્રી સર્ટિફિકેટ આપવાનું હોય ને ત્યારે પેલું આમ બ્લેક કલરનું એક આમ રેનકોટ જેવું આખું પહેરવાનું હોય પછી ટોપી આમ ઉછાળવાની હોય એ જે આખું હોય એ દિવસનું શું કહેવાય કોન્વોકેશન કહેવાય તો મિત્રો એવું કંઈક આવશે અને ત્યારબાદ મિત્રો ડ્રો આવ્યું ડ્રો આવ્યું એટલે શું થાય મિત્રો રખડતું રહેવું મિત્રો આ ડ્રાઈવ પરથી આ વર્ડ છે ડ્રો એટલે શું થાય મિત્રો રખડવું બરાબર ડ્રો એટલે શું થઈ જાય રખડવું થાય આટલી વસ્તુ ક્લિયર ભાઈ ખબર પડી ફટોપટ જલ્દી જોઈએ ચલો તો પપ્પી એટલે તો આપણે કહી દીધું ક્યુટ ક્યુટ હોય ને એવું એટલે ડોગ થાય પરેડ એટલે તમને લોકોને આઈડિયા છે સ્કૂલ એટલે આઈડિયા છે ત્યારબાદ મિત્રો ટાવરની વાત કરીએ ટાવર એટલે ઊંચું ઊંચું હોય કોન્વોકેશનની વાત કરીએ એટલે કેવો હોય મિત્રો બ્લેક કલર નાખો આમ ડ્રેસ હોય ને તમને એવું જ લાગશે પ્રાણી પણ ત્યારબાદ મિત્રો ડ્રો એટલે રખડવું થાય પપ્પી તો તમે લોકો જાણો જ છો ડન આટલી વસ્તુ યસ યસ ડિગ્રી માટે હોય કિશનભાઈનો જવાબ એકદમ સાચો ડિગ્રી માટે હોય તો ચલો મિત્રો પહેલું જ પ્રાણી તમારી બાજુ રાખીએ છે બરાબર આ બધું તો તમને આવડે છે ટાવર સ્કૂલ પરેડ કોન્વોકેશન ડ્રો એટલે પશુનું ભટકતું ટોળું અને પપ્પી મિત્રો અહીંયા પહેલી જ વસ્તુ આવી જો પહેલું શું આવ્યું જીરાફ આવ્યું શું આવ્યું મિત્રો જીરાફ આવ્યું મિત્રો આ જીરાફની લાક્ષણિકતા શું તો આનો કલેક્ટિવ નાઉન શું હશે જલ્દી જલ્દી ફટોફટ કહી દો ચલો જલ્દી જલ્દી આનું કલેક્ટિવ નાઉન શું હશે ડન ડન ચલો ફાસ્ટ એકદમ ફાસ્ટ કે અહીંયા જીરાફ છે તો આ જીરાફની લાક્ષણિકતા પરથી એનું કલેક્ટિવ નાઉન કહો જલ્દી ક્વિક આવડવું જ જોઈએ જલ્દી બોલો બોલો તમારા આન્સરની રાહ જોવું જોઈએ જીરાફનું કલેક્ટિવ નાઉન શું હશે મિત્રો જલ્દી ક્વિક 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 ફટોફટ જલ્દી યસ ટાવર આવે મિત્રો આનું કલેક્ટિવ નાઉન ક્યારેય ભૂલાશે ના ભૂલાય ને ભાઈ આનું કલેક્ટિવ નાઉન ક્યારેય નહીં ભૂલાય કેમ કેમ આની લાક્ષણિકતા જોઈ લીધી છે તમે આ કેવું હોય ટાવર જેવું ઊંચું ઊંચું હોય અને એટલે જ મિત્રો જે જીરાફ હોય એના કલેક્ટિવ નાઉનનું નામ શું થાય મિત્રો ટાવર થાય યસ ડન એકદમ જવાબ સાચો ત્યારબાદ મિત્રો જો આ શું છે તો મિત્રો સ્કૂલની અંદર જેમ નાના નાના બચ્ચા હોય ને સ્કૂલની અંદર કેવા નાના નાના બચ્ચા હોય એવી જ રીતે તમે જોયું હશે તો ફીસ છે એ બી કેવી નાની વેલ આખી મોટી હોય પણ આ ફીસ બી કેવી હોય નાની નાની હોય તો મિત્રો યાદ રાખજો ફીસ છે તો ફીસનું જે કલેક્ટિવ નાઉન આવે શું આવે મિત્રો સ્કૂલ આવે જેમ આપણા સ્કૂલની અંદર નાના નાના બચ્ચા હોય તો એ જ રીતના ફીસ છે તો ફીસ પણ મિત્રો જોશો તો દરિયાનું આટલી મોટો દરિયો છે એની અંદર કેટલી નાની નાની ફીસ હોય બે ખબર પડે આ મોટી વેલ ને એવું બધું બી હોય પણ આપણે અહીંયા લોજિક લગાવવા યાદ રાખીશું ક્લિયર આની અંદર શું આવશે સ્કૂલ આવશે એકદમ સાચો જવાબ ચલો ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પર જઈએ હવે અહીંયા જોવો મિત્રો આજે હાથી ચાલે છે એ જુઓ તો ખરી ખાલી તમે આજે હાથી ચાલી રહ્યા છે એ જોવો તો ખરી અને તમે રથયાત્રા યાદ કરો તો રથયાત્રાની અંદર પણ ક્યાંક હાથી હોય છે અરે તમે કદાચ આ છવ્વીસમી જાન્યુઆરી છે ત્યારે પણ પરેડ થતા હશે એનામાં ઘોડા તો હોય પણ ઘોડા સિવાય તમે હાથી પણ જોતા હશો અને મિત્રો આ લોકો જુઓ આ ખાસ ગાંડા થાય ત્યારે જ ગાંડા થાય બાકી તો આ લોકોની શિસ્તતા જોરદાર હોય તો મિત્રો જે એલિફન્ટ આવે એલિફન્ટની અંદર શું કરીશું એલિફન્ટની અંદર મિત્રો શું યાદ રાખીશું પરેડ યાદ રાખીશું યસ ડન ચલો એ પછી મિત્રો જુઓ મિત્રો આ પ્રાણી ખાલી તમે જુઓ તમે આ પ્રાણી દેખાય બરાબર આનું નામ તમને બધાને ખબર છે શું છે એ ઈગલ થાય ને ભાઈ આ બધા આ શું દેખાય છે ઈગલ દેખાય છે યસ યા નો હવે આનું જે ખાલી ડ્રેસ તમારે જે કોન્વોકેશન ડેનો ડ્રેસ હોય અને આ લોકોનું જુઓ મિત્રો આ લોકોનું જે અહીંયા આખું શરીર છે તે કોન્વોકેશનના ડ્રેસ જેવું ના થઈ ગયું તમે આમ જુઓ તો અહીંયા બ્લેક કલરનું હોય એટલે આમ ટોપી હોય દેખાય છે તમે આમ લોજિક લગાવી શકો છો ને તો મિત્રો કોન્વોકેશન એ કોના ગ્રુપનું નામ છે ખબર પડી ગઈ ભાઈ ખ્યાલ હવે ક્યારેય નહીં ભૂલાય સુપ થેન્ક યુ વિશાલ ભાઈ ભાઈ ખ્યાલ આવી ગયો આની અંદર કોન્વોકેશન કઈ રીતે યસ યા નો જલ્દી જલ્દી આની અંદર કોન્વોકેશન ખબર પડી ગઈ ને ઓકે ચલો મિત્રો એ પછી મિત્રો ગધેડું આવ્યું બરા ડોંકી આવ્યું તો ડોંકી શું હોય રખડતું રહેતું જ હોય ને ભાઈ એ ડોંકી શું હોય એ રખડતું રહેતું જ હોય એટલે તો એને બાંધીને રાખવું પડતું હોય ભાઈ ડન થઈ ગયું તો ડોંકીની અંદર મિત્રો શું આવશે જલ્દી જલ્દી કો ફટોફટ કોમેન્ટ બોક્સમાં આનામાં શું આવશે ડ્રો આવશે ને ભાઈ ડોંકીની અંદર શું આવશે ડ્રો આવશે કે નહીં આવે યસ યા નો જલ્દી જલ્દી કોમેન્ટ બોક્સમાં જલ્દી કોમેન્ટ આવી જોઈએ ઓકે અને પછી મિત્રો ના ના નાના જોવો બચ્ચા કેટલામ ક્યૂટ ક્યૂટ છે ડોગીના નાના નાના બચ્ચા એટલે આને શું કહેવાય મિત્રો પપ્પી કહેવાય યસ યા નો એટલે આની અંદર શું આવશે મિત્રો પપ્પી જ આવશે ડન આટલી વસ્તુ ચલો ફટોફટ જલ્દી એકવાર આપણે શું કરી દઈએ રિપીટ કરી દઈએ અને એ પછી મિત્રો આગળ જઈએ હાલો ડન ઓકે ચલો અહીંયા જોઈ લઈએ મિત્રો ફટોફટ તમને લોકોને ગોખાઈ દઈએ હવે ટાવર એટલે તમને ખ્યાલ આવી ગયો મિત્રો શું આવી ગયું જીરાફ આવી ગયું સ્કૂલ એટલે ફીસ આવી ગઈ પરેડ એટલે એલિફન્ટ આવી ગયું ત્યારબાદ મિત્રો કોન્વોકેશન એટલે ઈગલ આવી ગયું ડ્રો એટલે મિત્રો ડોંકી આવી ગયું અને પપ્પી એટલે મિત્રો શું આવી ગયું ડોગ આવી ગયું આપણે અહીંયા જોયું કે આજે તમારી જોડે જે અત્યારે જીરાફ દેખાય છે તો એ કેવા ઊંચા હોય એટલે ટાવર આવે ત્યારબાદ મિત્રો ફીસ છે તો ફીસ આટલો મોટો દરિયો હોય સ્કૂલ પણ બહુ મોટી હોય એનામાં નાના નાના ભૂલકાઓ હોય એ પરથી યાદ રાખવાનું નાની નાની માછલીઓ એટલે ફીસ હોય ત્યારબાદ મિત્રો એલિફન્ટ તો એલિફન્ટ જો કેવો પરેડમાં ચાલે છે તો બસ એ જ રીતના પરેડમાં કેવું હોય બધા એક સાથે તાલ છે તાલ મિલાકે કે હે તો બસ આ હાથી પણ એવું જ કરતા હોય ત્યારબાદ મિત્રો અહીંયા આયા ઈગલ તો ઈગલનું ખાલી તમે આ જોયું એના પરથી યાદ આવી જશે કે ઈગલ એટલે કોન્વોકેશન અને એ પછી મિત્રો ડોંકી આવતા રખડતા રહેતા જ હોય એટલે એ યાદ રહી જશે ને છેલ્લે આપણા મસ્ત ક્યૂટ શું આવ્યા ડોગી આવ્યા એમના ટેણી એટલે પપ્પી થાય તો બસ એ પરથી એમના ગ્રુપનું નામ પપ્પીઝ યાદ રાખશો મિત્રો ક્લિયર થઈ ગયું હરીશ પનવાર રાઈટ મેથડ ટુ લર્ન બુક્સથી ખબર જ નથી પડતી કેમનું લોજિક હોય એ મિત્રો હવે ખ્યાલ આવી ગયો અને કલેક્ટિવ હું તમે નહીં ભૂલી શકો કેમ કે લોજિક શું હોય લોજિક વગર તમે ગોખો કેમના એ જ મોટી વસ્તુ છે ભાઈ ડન આટલી વસ્તુ બધાને ગમ્યું ને મિત્રો વિડીયો ગમ્યો હોય તો દિલથી તમારા ત્રણ ચાર મિત્રોને કહેજો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે આજે તમને દિલથી જો વિડીયો ગમ્યો હોય તો તમારા ત્રણથી ચાર મિત્રોને તો તમે આ સબસ્ક્રાઈબ કરાવી શકો ને મિત્રો આપણી જોડે એટલા લોકો છે કદાચ એક દિવસમાં હજાર લોકો બી જોઈન થઈ ગયા તો ઘણું થઈ ગયું ને આપણે દસ હજારનું ફેમિલી જલ્દીમાં જલ્દી બનાવવાનું છે ભાઈ ખબર પડી હા દર્શનાબેન શું એક્સપ્લેન કરું મને ફટોફટ કહી દો જલ્દી જલ્દી ક્વિક શું એક્સપ્લેન કરવાનું કહો છો ખ્યાલ ના આવ્યો બરાબર શું એક્સપ્લેન કરવાનું છે એ લખી દો તો મને ખ્યાલ આવે તો આપણે એક્સપ્લેન કરીએ બાકી આગળ જઈએ ચલો મિત્રો તો ફટોફટ આનો આન્સર લખી દો ક્વિક 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 ફટોફટ એ બી ડી ઈ એફ ફટોફટ જલ્દી બધાનો એકદમ રાઈટ આન્સર આવો જોઈએ ક્વિક અલ્યા આ જીરાફનું ઇંગ્લિશ જીરાફ જ થાય કોણ છે મયુરભાઈ જીરાફનું ઇંગ્લિશ જીરાફ જ થાય ચિંતા ના કરતા જીરાફનું ઇંગ્લિશ ડોંકી જે પણ જે ડોગ છે ઈગલ જે ફિશ છે અને જીરાફ જીરાફનું જીરાફ જ થશે ફટોફટ ચલો જલ્દી 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 આનો જવાબ લખો ચલો કોમેન્ટ બોક્સની અંદર નંબર ફોર ટોપિક એક બે સીડી બે હમણાં કરી દઉં ચલો પહેલાં આટલો જવાબ બધા લખી દો પછી એકવાર ચલાવી દઉં છું ચલો ક્વિક ક્વિક જલ્દી જલ્દી આના આન્સર લખો ફટોફટ જલ્દી સ્ક્રીન પરથી અટી જવું છું તમે લોકો જલ્દી આના આન્સર લખી દો જલ્દી ક્વિક हेलो मित्रों फटोफट जल्दी जल्दी फटोफट आंसर आवाज अरे इतनी देर क्यों हो रही है मेरे शेर और शेरनी जल्दी आंसर लिखो कमेंट बॉक्स में जल्दी क्विक यस पेहलो जवाब आई गय श्रेयांशी बेन नो ना श्रेयांशी बेन नो फर्स्ट आंसर आ चलो जल्दी जल्दी यस बद जवाब आवा लगे हर्ष भाई प्रद्धाबेन विवेक भाई देवल बेन दिलीप भाई नीतेश भाई नितिन भाई વિજલબેન યસ યસ પ્રિયંકા ડ્રોન સ્ટડી યસ કમ્પ્લેટ ની અંકિતભાઈ અજયભાઈ યસ એકદમ રાઈટ આન્સર બધાના આન્સર એકદમ સુપર છે ચલો ફટોફટ અહીંયા આન્સર જોઈ લઈએ મિત્રો વાત કરીએ તો ડોંકીની વાત થઈ જાય બરાબર એન થોડી બદલી દઈએ ડોંકીની વાત થઈ જાય એટલે ડોંકી આપણે શેના માટે તો કે એ તો રખડતું રહેતું હોય એટલે ડ્રો થાય એટલે અહીંયા શું થાય સિક્સ બરાબર ત્યારબાદ મિત્રો એલિફન્ટ તે પરેડમાં ચાલતા હોય એટલે અહીંયા થ્રી આવી જશે એટલે આપણે બીની અંદર થ્રી કરીએ છીએ ડોગની વાત કરીએ તો એના તો ગુલકાઓ બહુ મસ્ત હોય એ પરથી પપ્પી યાદ રાખીએ એટલે સી ની અંદર મિત્રો ચાર આવશે ઈગલ છે તો એનો કોડ તમારો કોન્વોગેશન જેવો હોય એટલે મિત્રો શું હોય ડીની અંદર મિત્રો શું થઈ જશે ફાઈવ આવી જશે અને ત્યારબાદ મિત્રો ફીસ છે તો ફીસમાં શું આવતું હતું સ્કૂલ આવતું હતું ને એટલે મિત્રો ઈ ની અંદર શું આવી જશે ટુ આવી જશે ને લાસ્ટ ટેન બરાબર ટાવર જેવું હોય એટલે મિત્રો અંદર શું આવી આવી જશે જશે એકદમ કમ્પ્લીટ યસ એકદમ સુપર વે ડન બધાનો જવાબ એકદમ સુપ છે બધાનો આન્સર સાચો છે એકદમ સરસ સરસ બધાનો સો સો ટકા આન્સર સાચો છે બરાબર સુપ ચલો એકવાર એક બેનનો ખાલી રિક્વેસ્ટ છે જોઈ લઈએ ફટોફટ મિત્રો અહીંયા ટોપિક ફોનની અંદર આખું ચલાવી દીધું તો બી એકવાર ફટોફટ રિવિઝન કરાવી દઉં છું પોપીઝ હોય તો ત્યાં ડોગ આવે ડ્રો હોય એટલે ગધેડો ફરતું રહેતું હોય એટલે ત્યાં હવે કોન્વોકેશન એટલે ઇગલ આવી જશે પરેડ એટલે એલિફન્ટ આવશે સ્કૂલ એટલે ફીસ આવશે અને ટાવર એટલે મિત્રો શું આવી જશે જીરાફ આવશે ડન આટલી વસ્તુ ચલો તો ફાઈ નંબર પર જઈએ આપણે બધા રેડી પાંચમા નંબર માટે ઓકે ચલો ભાઈ બધા રેડી યસ યા નો ફટોફટ જલ્દી બધા રેડી યસ યા નો જલ્દી 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 અનાકૃતિકા કૃતિકાબેન એનામાં કોન્વોકેશન નહીં આવે બરાબર એ બી આગળ લાવીશું ચિંતા ના કરતા ઓકે રશ્મિકા બેન આવી ગયા બેન ઓકે રાઈટ આન્સર ફિફ્થ નંબર પર જઈએ ચલો મિત્રો ફિફ્થ નંબરની અંદર જોઈએ તો એક શું આવ્યું પ્રાઇડ પ્રાઇડ એટલે તો તમને બધાને ખબર છે પ્રાઇડ એટલે શું થઈ જાય તો ને એ રીતનું થઈ જાય બરાબર ત્યારબાદ મિત્રો ટ્રુપ છે એટલે ટોળું થઈ જશે બરાબર ટીમ છે એટલે તમે શું થાવ એકજૂથ કરીને એ રહો હડ એટલે પણ ટોળું થઈ જશે ડ્રો એટલે તો તમને લોકોને ખબર જ છે શું થાય અને એ પછી મિત્રો આવશે પેન્ડોમનિયમ પેન્ડોમનિયમ એટલે પણ શું થશે એ બી ખ્યાલ આવી જશે બરાબર ડન આટલી વસ્તુ ચલો છડ છે આપણી જોડે ફટોફટ જોઈ લઈએ મિત્રો પ્રાઇડ એટલે ગર્વ થશે તમને બધાના આઈડિયા છે બરાબર આની અંદર એટલે આનું કોઈ એ નથી પછી બેરલ ગણો કે ટ્રૂપ ગણો એટલે સુધી છે મિત્રો ટોળકી થશે ટ્રૂપ એટલે તો તમને આવડે ને ટ્રુપ પરથી ટોળકી યાદ રાખજો બાકી હમણાં યાદ કરાવું જોઈએ ટીમ એટલે બરાબર ટીમ એટલે એક જૂથ થવું અને યોગ એટલે મિત્રો શું થાય પ્રભુત્વ થાય આ યોગ યાદ રાખજો યોગ એટલે શું થાય મિત્રો પ્રભુત્વ થાય ત્યારબાદ મિત્રો જોઈએ કે પેન્ડોમનિયમ પેન્ડોમનિયમ એટલે મિત્રો શું થાય કોહાહલ બરાબર કોહાહલ કા એનો અવાજ એવો હોય બરાબર એનો અવાજ બધા કરતા અલગ જ હોય તમે ઓળખી જ જાઓ કેવો આ જ બોલ્યો ત્યારબાદ મિત્રો અહીંયા જોઈએ તો ડ્રો ડ્રો એટલે શું ભટકતું પ્રાણી અને લાસ્ટમાં મિત્રો શું આવે હળ હળ એટલે ટોળું ચલો અહીંયા જોઈએ ફરીથી તમને લોકોને કઈ રીતે યાદ રાખવાનું એ યાદ કરાઈએ મિત્રો જો

પેન્ડોમનિયમ એટલે કોહાલ ડન આટલી વસ્તુ યસ પ્રાઉડ એટલે ગર્વ થાય આટલું ચલો ચલો તો આની અંદર હવે થોડું શીખવા બરાબર અહીંયા આવી જઈએ એક બે મિનિટ જસ્ટ રિવિઝન કરાવી દઉં કેમ કે તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય બરાબર ભલે યાદ રહ્યું હોય પ્રાઇડ એટલે ગર્વ થાય બેરલ અથવા ટ્રુપ એટલે ટૂંડકી થાય ટુકડી થાય ટૂંકી નહીં ટુકડી થાય યોગ એટલે પ્રભુત્વ થશે પેન્ડોમનિયમ એટલે કોહા કોલાહલ થશે ત્યારબાદ મિત્રો ડ્રીપ અથવા ડ્રો કરો તો ભટકતું પ્રાણી થઈ જશે અને છેલ્લે હડ એટલે મિત્રો શું થાય ટોળું થાય તો એનામાં મિત્રો પહેલું જ પ્રાણી તમારી સામે આવે છે બરાબર અહીંયા પહેલું પ્રાણી મિત્રો જુઓ તો આપણા જંગલ કા રાજા કોન હૈ લાયન તો મિત્રો આ જે શું કહેવાય આપણા લોકોનું ગર્વ કહેવાય બરાબર ભાઈ આ શું કહેવાય તો ગર્વ કહેવાય ને સિંહ એ શું કહેવાય ગર્વ કહેવાય તો મિત્રો યાદ રાખો કે જ્યાં પણ લાયનની વાત આવે તો મિત્રો શું આવે પ્રાઉડ આવે કે ના આવે એટલે પ્રાઇડ યાદ રહેશે ભાઈ યાદ રહેશે સિંહ લાયનની અંદર યસ પ્રાઇડ આવશે સાચો જવાબ એકદમ સરસ ચલો પછી મિત્રો અહીંયા જોઈએ મિત્રો અહીંયા શું આવ્યું મંકી આવ્યું એટલે અહીંયા શું આવ્યું મંકી આવ્યું ને તો મંકી શું કરતા હોય જલ્દી જલ્દી બોલો બોલો જો આ મંકી છે તો આ મંકી શું છે ટોકડીમાં છે ને તમે જોયા હશે તો તમારા ત્યાં વાંદરા આવે ને તો વાંદરા એક જ આવે જ્યારે બી આવે ને ત્યારે શું હોય એક ટુકડી લઈને જ આવે ભાઈ આજે વાંદરા આવે તો વાંદરા જ્યારે બી આવે શું હોય એક ટીમમાં ટુકડી લઈને જ આવે તમે એકલા ક્યારેય નહીં જોયા હોય વાંદરાને ક્યારેય તમે એકલા એકલા જોયા નહી હોય મિત્રો ખાસ સાચી વાત ને ભાગ્યે જ તમને એક એકલો વાંદરો ક્યાંય જોવા મળ્યો હશે બાકી જો તમારા ઘરે ને એ બધે આવતા હશે ને એ તો આમ જોયા હશે તો સાત આઠ વાંદરા આવ્યા જ હશે ને ધમાધમ કરતા હશે ભાઈ ડન આટલી વસ્તુ ચલો એ પછી મિત્રો જોઈએ અહીંયા જો તો મિત્રો આ યોગ છે ને હવે તમે જુઓ તો બરાબર અહીંયા શું તમે આને બુલ પણ કહી શકો બુલો પણ કહી શકો ચાલી જાય તો મિત્રો આ આ જો ચિત્ર પરથી યાદ રાખવાનું છે કદાચ આ એક એક હું દઉં શું મેં હટાવી દીધો તો આ કામ કરી શકશે નહીં કરી શકાય ભાઈ આને કદાચ હું આમ હટાવી દઉં તો આ કામ નહીં કરી શકે ને કેમ કે આને ખેતીવાડી કરવા માટે આ બે તો જોઈશે જ ભાઈ ખબર પડે છે ખેતીવાડી કરવા બે તો જોઈશે એટલે આ ટીમની વાત થઈ ભાઈ ખ્યાલ આવ્યો આની અંદર શું થશે ટીમની વાત થઈ ને યોગ યસ યનો નો ઓકે દિલીપભાઈ સાચો જવાબ છે તમારો એ પછી મિત્રો જો અહીંયા પોપટ પેરોટ તો આ જે પોપટનો અવાજ કંઈક અલગ જ હોય એનો કોલાહલનો અવાજ કંઈક અલગ જ હોય તમે આમ તરત ચકલી બોલે કોયલ બોલે ને એ બધામાંથી તમે જોઈ લો તો તમે આ જે મીઠું મીઠું આપણે શું કહીએ પોપટ કેવું બોલે મીઠું મીઠું બોલે બોલો આપણે આ કહેવત જ આપણે આવી રીતે પડી છે પોપટ કેવું બોલે મીઠું મીઠું બોલે તો પેરોટ પરથી મિત્રો એનું કોલાહલ યાદ રાખવાનું થઈ આટલી વસ્તુ તો આનામાં શું આવશે જલ્દી ક્વિક્વિક્વિક આનો આન્સર શું આવશે જલ્દી કહી દો ભાઈ પેરોટમાં શું આવી શકશે જલ્દી તમને લોકોને યસ પેન્ડોમનિયમ આવશે અજય બેન જવાબ એકદમ સાચો દિવ્યાબેનનો જવાબ પણ સાચો એ પછી મિત્રો જો આ શું આવ્યા પી ગયા ભૂંડ આવ્યા ને અને તમે ભૂંડ જોયા હશે તો રખડતા જ રહેતા હશે આમથી આમથી આમ તેમ જતા જતા હશે ક્યાંય પીગ જે હોય હોય એ શું રખડતા જ હોય આપણે કહેતા શું ભૂંડની જેમ જિંદગી જીવાય એટલે કેવું કે જ્યાં ત્યાં પડી રહે ને જ્યાં ત્યાં ભટકતું રહેતું હોય તો મિત્રો આ પીગ એટલે મિત્રો શું થઈ જશે બરાબર આનામાં આવડી જશે ડ્રો આવશે ને ભાઈ ખ્યાલ આવ્યો યસ યા નો ખબર પડી આની અંદર પીગની અંદર થર્ડ જવાબ ના આવે વત્સલાબેન કેમ બધા ખોટા જવાબ શું કરવા લખો છો તો હાથે કરીને ખોટા જવાબ લખો છો કે શું એ નહીં ખબર પડતી બે ખ્યાલ આવે આની અંદર આ પીગ છે તો પીગની અંદર સિમ્પલ છે કે આ ભટકતા રહેતા હોય તો પછી આની અંદર શું આવે ડ્રો આવે ચલો એ પછી મિત્રો શું આવ્યા સસલા આયા મિત્રો આ શું આવ્યા સસલા આયા તો સસલામાં તમે લોકો જ કહી શકો શું આવશે જલ્દી જલ્દી ખબર પડી આની અંદર બોલો સસલામાં શું આવશે ક્વિક 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 આપણે જેટલું પણ ચલાવ્યું એનામાંથી તમને સસલામાં શું લાગે છે જલ્દી ક્વિક યસ બર સાચો જવાબ છે યસ ટ્રુપ હોઈ શકે યસ ભાઈ ડન આટલી વસ્તુ જો તમને લાઈન જોઈ લીધું લાઇનની અંદર શું આવે રેબિટ્સ જોઈ લીધું એ જ જોઈ લીધા ત્યારબાદ મિત્રો પેરોટ જોયું મંકી જોઈ લીધા અને શું જોયા ઓક્શન જોયા એકવાર રિવિઝન ચલો અહીંયા કરી દઈએ હાલો મિત્રો અહીંયા જોઈએ તો પ્રાઇડ જોયું એટલે આપણે લાઇન જોઈ લીધા ભાઈ ક્લિયર આટલી વસ્તુ ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો ટ્રુપ જોયું એટલે ટોળકી જોઈ લીધી તો એ ક્યાં આવ્યું આપણે મંકીની અંદર લાવી દીધું યોક એટલે મિત્રો શું કીધું પ્રભુત્વ જોયું ને બરાબર અથવા તો તમે ટીમ કહી શકો કેમ કે આ યોક છે એ ટીમમાં જ હોય ભાઈ ડન આટલી વસ્તુ પછી પેન્ડોમનિયમની અંદર કોલાહલ એટલે શું કહેવાય પેરોટની વાત થઈ એ પછી ડ્રીપ ડ્રો એટલે શું કહેવાય પીગ કહેવાય અને છેલ્લું મિત્રો આપણે શું કીધું હડ એટલે ટોળું થાય તો બસ મિત્રો ચલો ફટોફટ આવી જઈએ એટલે આપણે છેલ્લું જે સસલા હતા રેબિટની અંદર શું આવી જશે હડ આવી જશે

અને એકસો નવ્વાણું લાઈક છે કોઈ પણ એક ભાઈ કે બેન લાઈક કરી દો એકસો બાવીસ બસો લાઈક થઈ જશે ભાઈ નો ચાંદલો કરાવો ચલો કોણ બસોનો ચાંદલો કરાવો ફટોફટ એકસો નવ્વાણું લાઈક છે એક લાઇક જ જોઈએ છે બસો માટે જલ્દી જલ્દી કોઈ પણ એક ભાઈ કે બેન એક લાઇક કરીને બસો કરી દો અને ભાઈ આન્સર લખો ચલો જલ્દી ક્વિક ફટોફટ આની અંદર આન્સર લખો ચલો જલ્દી 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 યસ ચલો દિવ્યાબેનનો જવાબ આવી ગયો છે બેનનો પણ જવાબ આવી ગયો છે ચલો ફ્રી ફાસ્ટ ફાસ્ટ યસ જલ્દી 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 યસ ભાઈ બધા મિત્રોના જવાબ આવે છે ત્યાં સુધી હું પણ જવાબ લખી દઉં છું બરોબર પછી આપણે જોઈ લઈએ કે કોના જવાબ સાચા કોઈનો જવાબ ખોટો હોય તો કહી દઈએ છીએ લાયન આવે તો લાયનની અંદર મિત્રો શું કીધું તો લાયન પ્રાઇડ આવશે ડન આટલી વસ્તુ એટલે એની અંદર મિત્રો શું આવી જશે ફાઇવ આવી જશે રેબિટની વાત કરીએ તો રેબિટની અંદર મિત્રો આપણે શું કીધું હર્ડ કીધું એટલે મિત્રો બી છે તો બી ની અંદર વન આવી જશે પિક્સ છે તો ગમે ત્યાં રખડતા હોય બોંડ એટલે મિત્રો શું આવી જશે સીની અંદર મિત્રો સિક્સ આવી જશે ત્યારબાદ મિત્રો પેરોટ એટલે ની વાત થઈ તો એનું કોલાહલ એ રહે એટલે ની અંદર મિત્રો ટુ આવી જશે અને એ પછી મિત્રો મંકીની વાત થઈ તો એ તો કઈ રીતે આવે મિત્રો એ લોકો તો કઈ રીતે આવતા હોય તો એ લોકો તો ટ્રુપની ટોળકીમાં જ આવે એટલે મિત્રો એની અંદર મિત્રો આવી ગયું આપણી જોડે ફોર આવી ગયું અને છેલ્લે મિત્રો ઓપ્શન છે એટલે એફ આવે તો એફની અંદર મિત્રો શું આવી જશે એની અંદર મિત્રો આપણે યોગ કીધું ને અને યોગ કિથે છે યસ ટીમ આવી જશે એની અંદર એટલે થ્રી આવી જશે ભાઈ ડન આટલી વસ્તુ યસ ભાઈ દેહલ બેનનો જવાબ છે નિશાબેનનો જવાબ મયુરભાઈ લાલજીભાઈ બે હજાર ડન ઓકે થેન્ક યુ સાહેબ આશીષભાઈ સોહિલભાઈ પ્રિયંકાબેન નીતિનભાઈ નિરંજનભાઈ યસ બધાનો જવાબ સુપઅપ બાબાજી ગેમિંગ યસ સુપ સરસ વિવેકભાઈ જયદીપભાઈ સ્મૃતિબેન શીતલબેન શ્રેયાંસીબેન બધાનો આન્સર સુપબ છે તમે જો લોકો કેટલા આળસું સ્લોટ છે કે આનામાં 100 સોથી ઉપર એટલે જોઈએ તો 123 લોકો લાવ્યું અને કોમેન્ટની અંદર તો પચાસ જણા જ કરતા હોય એટલે જોરદાર માણસો યાર આટલા આળસુ રહેશો ને ભાઈ ગવર્મેન્ટ જોબ જોઈએ તમારા બાપા ત્યાં બેઠા તો ગવર્મેન્ટ જોબ આપશે આળસ આ હવે બે હજાર એકવીસ આવ્યું આટલા વર્ષો ગયા હવે આળસ છોડો અને જાગો અને મહેનત કરશો ને તો નોકરી આવશે ખાલી આમ બેઠા બેઠા વિડીયો જોવાથી કંકોળું નોકરી આવવાની છે ચલો ભાઈ મહેનત તમારે કરવી પડશે ને અમારે કરવી પડશે ચલો નેક્સ્ટ પર જઈએ મિત્રો આટલી વસ્તુ ડન ચલો તો નેક્સ્ટ પર આગળ જઈએ છઠ્ઠા નંબરે આજનું લાસ્ટ મિત્રો જોઈએ તો અહીંયા કોલની અગેન આવ્યું તો હવે ઓર એક પ્રાણી એવું હશે જે કદાચ કોલોનીમાં એવી રીતે જૂથની અંદર રહેતા હશે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ આવ્યું એટલે માળો થઈ જાય બરાબર ક્રૅસ આવ્યું આ ક્રેશ એટલે મિત્રો કેવું તો પ્લેન ક્રેશ થઈ જાય તો એવું કોઈ પ્રાણી છે જે તો કદાચ આમ એટલું ફાસ્ટ બાકીના કાઢતું હશે એટલે કદાચ આવતું હશે અને મિત્રો સીવર એટલે મિત્રો શું થાય ધ્રુજારી થાય સિવર એટલે ધ્રુજારી થાય ભાઈ આટલી વસ્તુ ડન ખબર પડી આટલામાં બરાબર જો અહીંયા કોલોની છે ક્રેસ છે સીવર છે ઝીલ છે અને શું છે નેસ્ટ છે બરાબર અહીંયા જોઈએ તો નેસ્ટ એટલે મિત્રો માળો પણ કહી શકો છો આમ તો માળો ના કહેવાય બરા પણ એ બી ક્યાંય કઈ રીતે છે એ રીતે ઈંડા બીંડા મુકતા હોય ને એવી રીતે હોય એટલે એ કહેવાય કાછલી એવું બધું યાદ રાખજો એટલે મિત્રો શું કહેવાય એટલે શું આમ એનર્જી વાળું એવું કહેવાય ત્યારબાદ મિત્રો અહીંયા જોઈએ તો શિવર આવા સિવર એટલે મિત્રો શું થાય ધ્રુજારી થઈ જાય તો આવી ધ્રુજારી કયા પ્રાણીથી થાય આમ નાનું બચ્ચા જેટલું પ્રાણી હોય તો ધ્રુજારી થાય ના થાય બહુ મોટું પ્રાણી હશે તો કદાચ ધ્રુજારી થાય ને જોઈએ કયું હશે પછી ક્રેશ ક્રેશ એટલે મિત્રો આ કોઈક એવું પ્રાણી હશે આમ ખતરનાક કે આમ ભાગી આવીને તમને અથડાય તમે ક્રેસ જ થઈ જાઓ અને એ પછી મિત્રો કોલોનીની વાત છે તો એવા પ્રાણીઓ હશે જે શું છે એક સાથે આમ ક્યાંક અંદર રહેતા હશે જેમ પેલું શું હતું બેટ આપણે જોયા હતા કયા ચામાચિડિયા તો એ પણ ગુફાની અંદર આમ અંધારામાં રહેતા હતા ને ત્યારે કોલોની આવ્યું તો તો પણ એવા જ હશે કંઈક ભાઈ ડન આટલી વસ્તુ ખબર પડી ઓકે આટલું ખબર પડી ને તો ચલો મિત્રો પ્રાણીઓ તરફ જઈએ મિત્રો આ શું દેખાયું આ ઉંદેડું આપણા અહીંયાના ઉંદેડા કાળા હોય ફોરેનનું ઊંધેડું લઈને આવી ગયો તો મિત્રો તમે જુઓ તો આ જે ઉંદેડા છે તો આ ઉંદેડા ક્યાં રહે દર ની અંદર રહી ને ઉંદેડા ક્યાં રહે મિત્રો દર ની અંદર રહે અને દર તમે જોજો તમારા ઘરની અંદર એક ઉંદેડું હોય ને તો બીજું ઊંધેડું આવી જ જતું હશે અને આપણે એવું કહીએ જ કે ભાઈ નાના બચ્ચા હોય તો આ મોટાએ આવી જાય અને આ દર કરતા હોય દરમાંથી દરમાંથી બે ત્રણ ઉંદેડા નીકળી જ જાય મિત્રો ખાસ જોજો આ શું હોય દર કરતા હોય ઊંધેડા કેવી રીતે રહે દર કરીને રહે તમારા ઘરમાં આવે તો એકલા આવે બરાબર ઘરમાં આવતા હશે તો એક કે બે ઉંદેડા આવતા હશે પણ જો કદાચ એનો દર શોધી લો ને તમે જ્યાં રહેતા હોય નીકળી જ જાય અને મિત્રો યાદ રાખજો ઉંદેડાની અંદર મિત્રો શું આવશે કોલોની આવશે કેમ કે પેલું ચામાચીડિયા મોટી ગુફા મારે આ નીચે અંડરગ્રાઉન્ડમાં નાની ગુફા મારે ભાઈ ક્લિયર અંદર આમાં જ રહેતા હોય યાર એ પછી મિત્રો અહીંયા જો આ કંઈક દેખાય તમે રેની સોરસ દેખાય ને ગેન્ડો યસ કોલની ઇઝ ધ રાઈટ આન્સર મિત્રો આ શું આવ્યું રેની સોરસ દેખાયે ઉપર લાયક છે થેન્ક યુ મિતભાઈ થેન્ક યુ ભાઈ આ જો રેની સોરસ ગેન્ડો દેખાય વિચાર લો આ ગેંડો આમ જે દોડે છે એની સ્પીડ તો જુઓ ચલો આટલો જાડીયો છે તો બી એની દોડવાની આમ સ્ફૂર્તિ તો જો વિચારો આર્યો આમ દોડી દોડીને તમારી જોડે આવે અને આમ ઉલાડી દે તો શું થાય અરે ઓડી હોય કે તમારી જોડે ગમે તે ગાડી આખી ઉછળીને નીચે પડી જાય ભાઈ ક્રેશ થઈ જાય ને યસ ઉપર ક્રેશ થઈ જાય ડન ભાઈ ખબર પડી આનામાં ક્રેશ થઈ જાય યસ 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 સુપર ચલો નેક્સ્ટ પછી જઈએ મિત્રો મિત્રો આ જુઓ શું આવ્યું વેલ આવીને મિત્રો વિચાર લો તમે આમ મસ્ત ટાઈટેનિક વાળા જહાજને એની અંદર બેઠા હો અને અચાનક આમ જોઈએ તો આમ વેલ આખી આમ બહાર આવે તો તમારું જે ટાઇટેનિક વાળું જહાજ હોય ને એ આમ આમ ડગાડગ થઈ જાય ધ્રુવજારી આવી જાય ભૂકંપ આવ્યો હોય ને એવું થઈ જાય આમ દરિયો હોય એના દરિયાની અંદર અચાનક જ તમારી હોળી જતી હોય ને ત્યાં જ અચાનક આમ વેલ માછલી આવે આટલી ભયાનક તમને શું થઈ જાય મિત્રો આમ આખા દરિયાની અંદર આવી જાય મિત્રો ક્લિયર થાય તો આની અંદર શું આવશે ફટોફટ જલ્દી કહો આની અંદર સર ફોટો જોરદાર લાવો જોઈ જબ્બર મહેનત માર ગોતી ગોતી લાવવું પડે યસ સીવર ઇઝ ધ રાઈટ આન્સર વેલની અંદર મિત્ર આ સાર્ક છે ને સાર્કની અંદર સાર્ક માછલી છે તો આ સાર્ક માછલીની અંદર મિત્રો શું આવશે શિવર આવશે રાઈટ આન્સર એ પછી મિત્રો જુઓ અહીંયા આ શું આવ્યું તમને તો મિત્રો આ જોવો તો આ બધા શું છે મિત્રો સ્નેક આવ્યું ને તો આપણે આગળ પણ સ્નેક જોયું હતું એનામાં શું હતું ક્વિકર હતું ને તો મિત્રો યાદ રાખજો એની અંદર એ પણ આવી શકે ને બીજું નેસ્ટ પણ આવી શકાય બરાબર બીજું આની અંદર શું આવી શકે નેસ્ટ પણ આવી શકે છે આ લોકોની જે કાચલી ને એ બધું હોય ને જેમાં આપણે શું હોય પંખીઓ માળા મૂકીને જતા રહે એ રીતના આ શું કરતા હોય કાછલી મૂકીને જતા રહેતા હોઈએ ને એકવાર બચ્ચું આમ એ થતાં થઈ જાય તો પછી બચ્ચું ઉડી જાય ને પંખી બી ઉડી જાય તો આ લોકો પણ શું થાય પોતાની કાચલી મૂકીને જતા રહેતા હોય છે એ રીતના મિત્રો શું આવે નેસ્ટ આવે ખાસ યાદ રાખવાનું અને એ પછી મિત્રો બરાબર આટલી વસ્તુ ભાઈ ડન આટલું અને ઓલ એક વસ્તુ તમને બતાવવું જોઈએ મિત્રો શું છે તો આ આ પ્રાણીને શું કહેવાય જો ખબર પડે તો મને કહી દો જલ્દી જલ્દી આ પ્રાણીને શું કહેવાય આ આપણે એક ઇડિયમ્સ કર્યું હતું યાદ કરો પેલું એડીએમ્સ કર્યું હતું એનામાં આ પ્રાણી બતાવ્યું હતું આ પ્રાણીનો ફોટો હું થોડો એવો જ લાવ્યો છે કે તમને લોકોને બરાબર ક્લિક ના થાય પણ જે લોકોને માઇન્ડેડ હશે એ લોકોને ક્લિક થઈ જશે મિત્રો આ પ્રાણીને શું કહેવાય જલ્દી મને કહો આ પ્રાણીને શું કહેવાય જલ્દી 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 આ પ્રાણીને શું કહેવાય આનામાં જીલ ના આવે ભાઈ જીલ કોનામાં આવે તમને બતાવવું આનામાં જીલ ના આવે આ પ્રાણીને શું કહેવાય આનું નામ કહો યસ કિશનભાઈનો જવાબ એકદમ સાચો કે સાહેબ આનું નામ તો શું છે સ્નેલ છે તો મિત્રો આ સ્નેલ એ શેના માટે વખણાય આ સ્નેલ તમને લોકોને આવડવું જોઈએ યસ ગોકુલ ગાય સર શું કરાવો છો કુલદીપસિંહ શું કરાવો તમે લેક્ચર જુઓ તો ખબર પડે આ જે આ જે પ્રાણી છે તો આ કોના માટે વખણાય ભાઈ એની લાક્ષણિકતા શું છે જલ્દી જલ્દી કોમેન્ટ બોક્સમાં કહો આની લાક્ષણિકતા શું છે ગોકુલ ગાય ગોકુલ ગાય યસ યસ સાચો જવાબ એ પણ આ એની લાક્ષણિકતા શું શેના માટે વખણાય મિત્રો એના ચાલવા માટે વખણાય શેના માટે વખણાય એના ચાલ માટે મિત્રો એની ચાલ માટે વખણાય ને યસ તો મિત્રો યાદ રાખજો આનો ગ્રુપ હોય એના મિત્રો શું કહેવાય વેગ કહેવાય વેગ એટલે મિત્રો શું ખાવું તો થાય જ વેક એટલે ખાવું બી થાય જો પેલામાં આવતું હતું બરાબર અને અહીંયા યાદ રાખજો સ્નેલની અંદર પણ વેક આવશે આ વેક એટલે શું મિત્રો ચાલવું થાય ડન યસ સ્લોલી સ્લોલી યસ સ્લોલી 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 બરોબર બરોબર હા ભાઈ ક્લિયર આની અંદર આનો યાદ રાખજો સ્નેલનું જે ગ્રુપ હોય એને શું કહેવાય મિત્રો વેક કહેવાય હવે યાદ રહેશે ને યસ યસ સપર ચલો મિત્રો તો એક ખાલી એક ફોટો મારે અહીંયા મૂકવાનો રહી ગયો છે ને એક ફોટો કોનો મૂકવાનો રહી ગયો એ ફોટો મિત્રો આપણે જીબ્રાનો ફોટો મૂકવાનો રહી ગયો જીબ્રા તમને ખબર જ આવી રીતે આમ પટ્ટા તો જીબ્રા લો એ વ્હાઈટ બ્લેકમાં હોય કલરિંગ મિત્રો જે જીબ્રા હોય એની અંદર શું એનર્જી હોય એન્થ્યુ જીએસ્ટ હોય જીબ્રા હોય તો એ કેવા હોય એનર્જી વાળા ને એન્થ્યુ જીએસ્ટ હોય એટલે એની અંદર મિત્રો શું હવે ઝીલ આવે ભાઈ ડન આટલી વસ્તુ યસ જીબ્રાની અંદર શું હવે ઝીલ આવે વત્સલાબેનનો આજે છેલ્લે છેલ્લે તો જવાબ હાચો પડી ગયો ચલો સરસ ભાઈ ડન જીબ્રા છે તો જીબ્રાની અંદર મિત્રો શું આવશે જીલ આવશે એટલે શું આવશે વેક આવશે અંદર શું આવશે આવશે વેક ચલો ફટોફ એકવાર રિવિઝન કરી દઈએ તો મિત્રો અહીંયા આપણે જે જોયું એની અંદર શું જોયું કોલોની જોયું કોલોની અંદર શું આવ્યું રેટ આયા બરાબર ત્યારબાદ મિત્રો ક્રેશ આવ્યો તો રેની સોરસ હિપોપોટેમસ આયા એની અંદર ત્યારબાદ મિત્રો સીવર્સ તો એની અંદર કોણ આવ્યું શાર્ક માછલી આવી ને એ પછી નેસ્ટ આવ્યું તો એની અંદર આપણે સ્નેક કીધા અને છેલ્લે ઝીલ ઝીલ એટલે જીબ્રા પરથી યાદ રાખવાનું કે અંદર આવે અને છેલ્લે એક સ્નેલ જોયું તો સ્નેલની અંદર શું કીધું મિત્રો મિત્રો આપણે આપણે કીધું તો ટોટલ છ સેશન બતાવે છ હતા એટલે છાવું છાવું છત્રીસ આ છત્રીસ એનિમલ કીધા આમ તો જોવા જઈએ તો બહુ બધા એનિમલના નામ છે પણ આ મોસ્ટ મોસ્ટાઈમ એમપી છે બરાબર આમ જોવા બરાબર તો બી હું થોડા વધારે અંદર એડ કરીને પીડીએફમાં તો વધારે જ મૂકીશ આ તો મૂકી જ દઈશ એટલે હવે તમને એક શું હવે કદાચ બીજા પણ યાદ કરવાના હશે તો તમને કોઈ વાંધો નહીં આવે કોઈ કે શું લખ્યું યસ કદાચ તમારા હવે બીજા પણ યાદ કરવાના હશે તો તમને એક લોજિક મળી ગયું કે આના ગ્રુપના નામ કેમ ના હોય ગ્રુપના નામ કઈ રીતે હોય એની જે લાક્ષણિકતા હોય ને એના પરથી હોય તો મિત્રો આશા રાખવું જોઈએ કે તમને આ બધું યાદ રહેશે કદાચ એવી ઈચ્છા થાય એકદમ પાક્કું કરવું જોઈએ તો મિત્રો બીજી વાર વિડીયો જોઈ લેવાનો યુટ્યુબ પર મૂકેલો જ હોય સ્પીડ વધારે દેવાની એટલે તમારે ટાઈમ બી ના બગડ્યા બરાબર સ્પીડ વધારીને જોઈ લેવાનું અને નેક્સ્ટ મિત્રો હવે કાલથી પાછું આપણે વન વર્ડ લેતા આવીએ છીએ મારું પહેલાં ટાર્ગેટ એ હતું કે પહેલાં આપણે શું કરી દઈએ પહેલાં બસ આપણે એનિમલનું બધું પતાવી દઈએ જો એનિમલના સાઉન્ડ થઈ ગયા હોમ થઈ ગયું એના ફિમેલ થઈ ગયા યંગ વન્સ થઈ ગયા અને જોડે જોડે મિત્રો આજે છેલ્લું આપણે પતાવી દીધું શું એનું કલેક્ટિવ નાઉન એટલે એનિમલનું આખું પોર્શન પતી ગયું હવે ડીજીવીસીએલ કે પીજીવીસીએલ જેની અંદર તમારે જે બી એનિમલ પૂછાય તમને લોકોને આવડવું જોઈએ આશા રાખવું કે તમને લોકોને બહુ મજા આવી હશે ભાઈ ક્લિયર આટલી વસ્તુ ખબર પડી આટલું બરાબર તો મિત્રો મજા આવી ઇવન તમારા કોઈ ટોપિક એવા જોઈતા હોય તો મને કહેજો કાલે આપણે વન વનવર્ડ ચલાવીશું ઇડિયમ્સ ચલાવીશું સિનોનિમ એન્ટોનિમ ચલાવીશું અને જોડે જોડે મિત્રો શું કરેક્ટ ધ સ્પેલિંગ આ બધું આખું જૂથ આવી જશે કાલે એટલે કાલે ઓર મજા આવશે ને પછી એરર પણ ચલાવીશું આટલું છથી સાત વસ્તુ તમારા માટે લેતો આવીશ મિત્રો અને મિત્રો એપ્લિકેશનની અંદર આજે બી સોરી કરંટ અપેરિટીસ રહી ગઈ છે પણ કાલથી હું પણ એક ગોલ બનાવું છું કે ભાઈ કાલથી સવારે તમારી જોડે કરંટ અફેરની ટેસ્ટ મુકાઈ જાય એવું પ્રોમિસ છે એટલે ટેસ્ટ આપજો અને ઇંગ્લિશની બી ટેસ્ટ મુકાઈ દઈશું આજે ક્યાંય એકત્રીસ તારીખ હતી એટલે થોડું લેટ ઉઠીને ને એવું બધું થાય ને એમાં રહી ગઈ હતી પણ કાલથી આપણે હવે આખું વર્ષ ટ્રાય કરીશ કે બંને ટેસ્ટ રેગ્યુલર બેઝ પર લાવું ચલો મિત્રો કંઈ પણ સજેશન હોય તો જણાવતા રહેજો થેન્ક યુ વેરી મચ ગુડ નાઇટ કાલે મિત્રો અગેન આશા રાખીએ તો આમ તો કાલે મળી જઈશું આપણે નવ વાગે નવ વાગે કાલે એક્ઝેક્ટ નવ વાગે ચાલું થઈ જશે ચલો મિત્રો ગુડ બાય ગુડ નાઇટ ટેક કેર